વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 6માં બિલકુલ નવા અભ્યાસક્રમ મુજબ સ્વ અધ્યયન પોથીમાં ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાવજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે વિડીયોને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. તેઓ અહીં તમને સમજ માટે વાત આપેલી છે, એને તમે વાંચી લેજો, અને પ્રવૃત્તિ આપેલી છે એના આધારે તો તમારી આસપાસ જોવા મળતા વિવિધ પશુ પક્ષીઓની યાદી બનાવવાની છે અને કોષ્ટકમાં લખવાની છે. તો કાન દેખાતા હોય એમાં મેં લખ્યું છે ગાય, ભેંસ, બકરી, ગઢીરો, કૂતરો, ઘોડો. તમે તમારી આસપાસ જોવાતા બીજા પ્રાણીઓ પણ લખી શકો છો, અહીં જગ્યા નથી, તો આમાંથી કોઈ સ્કીપ કરીને બીજું પણ લખી શકો છો. કાન ન દેખાતા હોય એમાં મેં લખ્યું છે પોપટ, કબૂતર, કાગડો, ચકલી, કાબર, કોયલ. ચામડી પર વાળ હોય એમાં વાંદરો, બકરી, ઘેટું, ઘેટા પર મોટા પ્રમાણમાં, મોટા જથ્થામાં વાળ હોય છે, ઘોડો, ગઢેડો, ગાય. ચામડી પર વાળ ન હોય અને એની જગ્યાએ પીંછા હોય એમાં મોર, પોપટ, કાગડો, ચકલી, કબૂતર, કોયલ. દૂધ આપતા હોય એમાં મેં ગાય, ભેંસ, બકરી લખ્યું છે. માથે શિંગડા હોય એમાં હણણ, બકરી, કેટલીક બકરીઓને માથે શિંગડા હોય છે અને બળદને પણ માથે શિંગડા હોય છે. આ રીતે સુંદર અક્ષરથી તમારે પણ લખી લેવાનું રહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીં તમારી આસપાસ જોવા મળતા પ્રાણીઓનું અવલોકન કરીને તમારે લખવાનું છે, બરાબર? અથવા તમે એના વિશે જાણતા જ હશો. ચિત્ર જોવાનું અને એના વિશે લખવાનું છે. આપણે વિશેષતાઓ તો કીડીની આપણને આપેલી છે. કીડી કદમાં નાની હોય, કીડી સમૂહમાં રહે, કીડી લાલ કે કાળા રંગની હોય. તો વગ કદમાં થોડું કીડી કરતાં કેવું હોય, મોટું હોય. તેના શરીર પર ચટાપટા હોય, કાળા રંગના, તમે એવું પણ લખી શકો. તે જંગલમાં રહે છે, તે માંસાહારી પ્રાણી છે. પછી કૂતરો, તો કૂતરો પાલતુ પ્રાણી છે, તેનું કદ મધ્યમ હોય, તેની સૂંઘવાની શક્તિ તીવ્ર હોય, એટલા માટે પોલીસ ઓફિસર એમની સાથે કૂતરાઓને લઈને જાય છે ક્રાઇમમાં, તમે જોયું હશે ક્રાઇમ એલર્ટમાં, બરાબર એ રીતે. પછી સાપ, તો તે પેટે સરકીને ચાલે, ઝેરી હોય, બરાબર, અને ડરમાં રહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલી છે પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ કાર્ય, એ પણ તમે વાંચી લેજો. પછી અહીં સમજ માટેની બીજી કેટલીક વાત કરેલી છે, આપણા રોજિંદા જીવનની મૂળભૂત જરૂરિયાતો, હવા, પાણી અને ખોરાક વિશે, એ પણ તમે શાંતિથી વાંચી લેજો. પ્રવૃત્તિ આપેલી છે એમાં ખાદ્ય સામગ્રીની જાળવણીના આપણે ઉપાયો લખવાના છે. ઘઉં, તો તમે જોતા હશો બોરિક એસિડ પાવડર એમાં નાખવામાં આવે છે. પછી લીમડાના સૂકા પાન, એ સિવાય કેટલાના ઘેર દિવેલ પણ ગરમ કરીને, ઠંડુ કરીને નાખવામાં આવે છે, એ પણ તમે લખી શકો. ચોખામાં પણ બોરિક એસિડ પાવડર નાખીને એનો સંગ્રહ કરવામાં આવે. અથાણું ઘરે બનાવતા હોય તો તમને ખબર હશે, એમાં તેલને ગરમ કરીને ઠંડુ પાડીને ઉમેરવામાં આવે જેથી એની ઉપર ફૂગ ના આવે. દાળ, તો દિવેલ નાખીને મરી મસાલા કાચના વાસણમાં ભરવામાં આવે જેથી એના ઉપર કોઈ વાસ ના બેસે એની, બરાબર એ રીતે એનો સંગ્રહ કરવામાં આવે. દૂધ ગરમ કરીને પછી ઠંડુ પાડીને ફ્રીજમાં મૂકવામાં આવે જેથી બગડે નહીં. બટાકા અને ડુંગળીને ખુલ્લા વાતાવરણમાં ભેજ રહિત જગ્યા પર મૂકવામાં આવે અને મરચાંને સૂકવવામાં આવે. તે સિવાય લીલા મરચાં જો જોઈતા હોય તો એના ઉપરના નીચા કાઢીને ફ્રીજમાં મૂકીને પણ એનો સંગ્રહ કરી શકાય છે થોડા સમય સુધી. ત્યારબાદ બીજી એક પ્રવૃત્તિ આપેલી છે, તમે સરસ રીતે વાંચી લેજો. અને કોષ્ટકમાં આપણને આપેલું છે કે એવી સામગ્રી જેને રાંધતી વખતે પાણીનો ઉપયોગ થતો હોય, એટલે પાણી નાખીને આપણે એને રાંધતા હોય, અને કેટલીક એવી સામગ્રી પણ હોય છે જેને રાંધવામાં આપણે પાણીનો ઉપયોગ ન થતો હોય. તો આપણે દાળ, ભાત, દૂધીનું શાક, રીંગણનું શાક, સરગવાનું શાક, ખીચડી, એવા બધા ઘણા બધા શાક છે જેમાં આપણે પાણીનો ઉપયોગ કરીને એને રાંધીએ છે, તો મેં વગેરે લખી દીધું છે ટૂંકમાં. પછી અથાણા બનાવે કે વસાણા બનાવે, શિયાળામાં બનાવે ને મમ્મી વસાણા ડ્રાયફ્રૂટ્સ નાખીને,
પછી મુરબ્બો બનાવે, છુંડો બનાવે, તો એમાં પાણીનો ઉપયોગ થતો નથી. તો પાણીનો ઉપયોગ ના થાય ને એ વસ્તુને લાંબા સમય સુધી આપણે સાચવી શકીએ છીએ, એટલે વહેલી બગડતી નથી. ત્યારબાદ પાંચમા નંબર પર એક પ્રવૃત્તિ આપેલી છે, બરાબર. તો પ્રાણીઓના આપણે ઉપયોગ લખવાના છે. ગાય તો આપણને ખબર છે, દૂધ આપે, છાણા આપે, બરાબર. પછી ઘેટા આપણને ઊન આપે ખાતર મેળવવા માટે. પછી ઊંટ વાહન વ્યવહાર માટે ઉપયોગી, ખાતર માટે ઉપયોગી, બરાબર. ઘોડો તો કે સવારી કરવા માટે ઉપયોગી, ખાતર મેળવવા માટે તો બધા પ્રાણીઓના છાણનો ઉપયોગ થાય છે, ગોબરનો, બરાબર. એમના કુદરતી ખાતર મેળવવા માટે. પછી બીજી એક પ્રવૃત્તિ આપણને આપેલી છે કે નીચે આપેલ બીજનું માગ્યા મુજબ આપણે વર્ગીકરણ કરવાનું છે. કેટલાક બીજ તમે જોયા હશે ગોળ હોય, કેટલાક ચપટા હોય, કેટલાક લીસા હોય, કેટલાક ખડબચડા પણ હોય. તો આપણને ઉદાહરણમાં વટાણા આપેલું છે. પછી બોળ હોય તેના બીજ પણ ગોળ હોય છે. પછી આલુ ખાઈએ એના બીજ પણ ગોળ હોય છે. બીજા અન્ય વસ્તુનું તમે લખી શકો છો. ચપટામાં મેં તરબૂચના બીજ, ચીકુના બીજ, સફરજનના બીજ લખેલું છે. લીસામાં મગ, પછી ચીકુના બીજ, ખડબચડામાં બોળના બીજ, આલુના બીજ લખેલું છે. તમે અન્ય ફળ અને વનસ્પતિનું પણ લખી શકો છો. પછી પ્રવૃત્તિ ત્રણ આપેલી છે આપણને, તેમાં આપણને કીધેલું છે કે ઉગવા માટે જરૂરી પરિબળો કયા કયા છે. એના પર ગોળ કરવાનું છે. હવા, ગરમી, ઠંડી, પાણી, વરસાદ, જમીન, આ બધા ઉગવા માટે જરૂરી પરિબળો છે. આગળનો મહાવરો છે, તમે જાણતા હોય તેવા હવા, પાણી અને પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજના નામ લખવાના છે. હવાથી ફેલાતામાં અહીં ઉદાહરણમાં આકડો અને સૂર્યમુખી આપેલું છે. અહીં મેં એરંડાનું બીજ લખેલું છે. બીજું અન્ય તમે જાણતા હોય તમારી નજીકની વનસ્પતિનું લખી શકો છો. પાણી દ્વારા ફેલાતા બીજમાં તકમણિયા, સિંગોડા, નળિયેર લખેલું છે. અને પ્રાણીઓ દ્વારા એટલે એના શરીર સાથે ચોંટીને અન્ય જગ્યા પર પહોંચે તો ગોખરું, ગદરું અને પાઇનસ મેં લખેલું છે. વિદ્યાર્થી મિત્રો, પછી પેજ નંબર 7 ઉપરની પ્રવૃત્તિ છે, તેમાં તમારી ટેવ, લક્ષણ, આદત કોના જેવી છે એ બાબતે લખવાનું છે. આ તમારે તમારા રંગ, તમારા વાળ, તમારી આંખ એના પ્રમાણે લખવાનું છે. અહીં વાળનો રંગ તમારો જેવો હોય એવો અહીં મેં કાળો લખ્યો છે. પિતા જેવો હોય કે માતા જેવો હોય, કોના જેવો છે જેમાં હોય એમાં તમે ખરડું કરવાનું. તમારી આંખની કીકી તો અહીં મેં કાળો રંગ લખ્યો છે. કેટલાક લોકોનો બ્રાઉન કલર પણ હોય છે, બરાબર. તો અહીં માતા પિતા કોના વારસામાં જે તમને એ વસ્તુ મળ્યું છે એની ઉપર ખડું કરવાનું. પછી ચામડીનો રંગ, તો કેટલાક લોકોની ચામડી સફેદ હોય, કેટલાક લોકોની ગવળનો કલર હોય, કેટલાક લોકોનો શ્યામ કલર હોય થોડો, એ પ્રમાણે મેં લખેલું છે. ચહેરાનો ઊંચાઈ, કેટલાક લોકો નીચા હોય, કેટલાક લોકો મધ્યમ હોય, કેટલાક લોકો ઊંચા હોય, બરાબર. કેટલાક આપણે કહીએ છીએ ને મમ્મી પર પડ્યો છે કે પપ્પા પર પડ્યો છે, હાઈટ પ્રમાણે, દેખાવમાં, એ પ્રમાણે આ એક પ્રવૃત્તિ છે, એ તમારી રીતે લખી લેજો. પછી છે વારસાગત રોગો. તો એક ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એવા રોગો છે જે વારસામાં દાદાને પપ્પાને હોય તો એના પુત્રને કે પુત્રીને થઈ શકે છે. થાય જ એવું જરૂરી નથી, પણ થઈ શકે છે. પછી અહીં એક મજાનો મહાવડો આપેલો છે પેજ નંબર 8 ઉપર. તફાવત આપવાનું છે વર્તમાન એટલે પ્રેઝન્ટમાં જેવા મકાન બને છે એના બાંધકામનું અને જૂના જમાનામાં મકાનનું બાંધકામ કઈ રીતે થતું હતું, શું વપરાતું હતું એમ. તો અહીં સિમેન્ટ, સ્ટીલ આપેલું જ છે. પછી રેતી, ઈંટ, લોખંડના સળિયા તમે જોતા હશો તમારી આસપાસ ઘર બને એટલે. અને જૂના જમાનામાં તો લાકડા, પથ્થર, રેતી, લીપણ કામ થાય એના માટે છાણ લાવે, ફરી માટી લાવે, એ રીતે ઘર બનાવવામાં આવતા હતા. પછી છે નીચેના કોષ્ટકમાં પરંપરાગત ખેતી અને આધુનિક ખેતીની વાત છે. તો પહેલાં ખેડ માટે બળદ અને હળ વપરાતું હતું, અત્યારે ટ્રેક્ટર વપરાય છે આધુનિક જમાનામાં. વાવણી માટે હળ, અત્યારે કલ્ટિવેટરનો ઉપયોગ થાય છે, વાવણીઓ પણ કહેવાય. પછી ખાતર માટે પહેલાં કુદરતી ખાતર, છાણિયું ખાતરનો ઉપયોગ થતો હતો, અત્યારે કુદરતી અને કૃત્રિમ એમ બંને પ્રકારના ખાતર વપરાય છે. સિંચાઈ માટે પહેલાં ધોળિયા પિયત પદ્ધતિનો ઉપયોગ થતો હતો, અત્યારે ટપક સિંચાઈ અને ફુવાળા પિયત પદ્ધતિ જેવી આધુનિક પદ્ધતિઓ શોધાઈ ગઈ છે. પછી બિયારણ પહેલાં દેશી હતા, અત્યારે હાઇબ્રિડ આવી ગયા છે.
અનાજનો સંગ્રહ પહેલા પીપળામાં ગોડાઉનમાં થતો હતો, અત્યારે અનાજના સંગ્રહ માટે મોટી મોટી સાઇલો બનાવવામાં આવે છે. પેજ નંબર 9 ઉપર મજાની પ્રવૃત્તિ છે. પાણીમાં મૂકવાથી વસ્તુ ઉપર તરસે કે ડૂબશે તો પહેલાં એનું અનુમાન કરવાનું. આપણે આશરે કહીએ ને કે બોલ ડૂબી જ જશે કે બોલ તરસે એમ, અને પછી આપણે પ્રયોગ કર્યા પછી જોઈએ કે ખરેખર શું થાય છે એ લખવાનું છે. તો અહીં મેં લખ્યું છે પથ્થર, તો બધાને ખબર ડૂબી જાય. લીંબુ ડૂબી જાય. ખીલી લોખંડની ડૂબી જાય. લાકડું તો કે પાણી પર તરસે. કોક લોકો એવું કે ના ડૂબી જાય, તો એને અહીંયા ડૂબશે લખવાનું. પછી પ્રયોગ કર્યા પછી એમને ખબર પડે કે ના લાકડું ખરેખર પાણી પર તરસે. પછી કાગળ તો કે તરસે. તમે હોડી બનાવીને કેટલી વખતે કાગળની પાણીમાં તળાવી હશે વરસાદમાં, હે ને. પેન્સિલ તો અમુક લોકો શું કે ના ડૂબી જશે, પણ ખરેખર શું થાય, પેન્સિલ લાકડાની બનેલી હોય એટલે પાણી પર તળે. આ સિવાય તમે બીજી વસ્તુની પ્રવૃત્તિઓ પણ કરી શકો છે. અહીં પ્રવૃત્તિ બીજી આપેલી છે, એમાં આપણે પૃથ્વી આપેલી છે, આપણો ગ્રહ છે જુઓ, અને આ ઉપગ્રહ છે ચંદ્ર, બરાબર. અને એના વિશે પ્રશ્ન છે કે આપેલા બંને ચિત્રમાં કઈ બાબત સરખી જોવા મળે, તો આકારની દ્રષ્ટિએ બંને ગોળ જ છે જુઓ, એટલે આકારની દ્રષ્ટિએ સરખા દેખાય છે, બરાબર. અને એ બંને ચિત્રો કઈ રીતે તમને જુદા લાગે છે, તો કદ, એકનું કદ મોટું છે ને એકનું કદ નાનું છે, બરાબર. અને દેખાવ પણ બંનેનો અલગ અલગ લાગે છે. આગળનો મહાવડો છે કે ફૂંકના ઉપયોગથી વસ્તુને ગરમ કરવી અને ઠંડી કરવી વિશેની યાદી તમે તમારી રીતે પણ બનાવી શકો છો. હવે શિયાળામાં આપણે હાથને ઘસીએ છીએ ને એકબીજા સાથે, તો ગરમ થાય છે. પછી ઠંડુ ઠંડુ શરબત તમે બહાર મેલી રાખો તો એ શું થઈ જાય, તો કે ગરમ થઈ જાય. આઈસ્ક્રીમ મૂકી રાખો તો ઓગળી જાય, ગરમ થઈ જાય. પછી વસ્તુને ઠંડી કરવી, તો ગરમ ચાને તમે મેલી રાખો તો કેવી થઈ જાય, તો કે ઠંડી થઈ જાય. ગરમ દૂધ પણ ઠંડુ થઈ જાય, ગરમ ખોરાક પણ ઠંડો પડી જાય, બરાબર. તો આપણા અનુભવના આધારે આપણે વસ્તુ લખી શકીએ છીએ. પેજ નંબર 10 ઉપર ખૂબ જ સરસ મજાની પ્રવૃત્તિ છે, તમને ગમશે. કે એક પાત્રમાં પાણી ભરીને વારાફરતી વસ્તુઓ એની અંદર મૂકવાની, અને પાણીમાં તળે તો આવા ગોળ રાઉન્ડમાં શું કરવાનું, તો કે ગ્રીન કલર, લીલો કલર કરવાનો. અને ડૂબી જાય તો શું કરવાનું, તો કે લાલ કલર કરવાનો. તમે આ પ્રવૃત્તિ કરીને પણ કરી શકો. પ્લાસ્ટિકનો ડરો, પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ પાણીમાં તળે એટલે લીલો કલર, લીંબુ ડૂબી જાય, સાબુ ડૂબી જાય, બોટલનું ઢાંકણું જો પ્લાસ્ટિકનું હોય તો તળે, બાકી ડૂબી જાય, હલકું હોય તો તળે. એ પ્રમાણે તમે પ્રયોગ કરીને તમારા ઘેર ઢાંકણ હોય એમાંથી જોઈને કરજો. ખાલી ગ્લાસ તો કે ડૂબી જાય, બરાબર. પ્લાસ્ટિકની હોય તો તળે ખરી, પણ અહીંયા આપણને એવું કંઈ કીધું નથી કે સ્ટીલની છે કે ગ્લાસ પ્લાસ્ટિકની છે, પણ આપણે ધારી લઈએ છીએ કે ધાતુની ગ્લાસ છે, માટે આપણે લાલ રંગ કર્યો છે કે ડૂબી જશે. પછી વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 10 ઉપર જ આ સમજવા માટે એક પ્રવૃત્તિ છે કે સૌર ઉર્જા એટલે સૂર્ય ઉર્જાથી અત્યારે તમે જોતા હશો બધાના ઘર ઉપર સોલર પેનલ લગાવે છે, તો એનાથી કયા કયા સાધનો ચાલી શકે, સૂર્ય કુકર, સોલર વોટર હીટર, બરાબર, રૂફટોપ વગેરે. પછી વીજળીથી એટલે આપણે લાઇટ બિલ ભરીએ છીએ ને એનાથી, તો કે ઇસ્ત્રી ચાલે, ટેલિવિઝન ચાલે વગેરે ચાલે, બરાબર. બીજા ઘણા બધા સાધનો ચાલે છે, તો એના આધારે આ પ્રવૃત્તિ તમારે સમજવાની છે. વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાનો મહાવડો છે જેમાં નકશામાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમના છેડે આવેલ એક એક રાજ્યમાં તમારો મનપસંદ રંગ પૂરવાનો છે. અહીં મેં રાજ્યના નામ લખેલા છે, બધા નથી લખેલા, કેટલાક છેડાના રાજ્યના નામ જ લખેલા છે, ચારો ચાર દિશાના. તો તમે એમાં તમારો મનપસંદ રંગ નામ લખીને પૂરી લેજો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, ચારો ચાર દિશામાં તમારે ઓછામાં ઓછું એક નામ દર્શાવીને રંગ પૂરી લેવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આગળ પણ ખૂબ સરસ મજાની પ્રવૃત્તિ છે. નકશામાં તમારો જિલ્લો શોધવાનો. જુઓ, અહીં મેં બધા જિલ્લાના નામ લખેલા છે. તમારી શાળામાં પણ કોઈને કોઈ જગ્યાએ પેઇન્ટિંગ કરેલું જ હશે, અને પાઠ્યપુસ્તકમાં એસએસમાં પણ હશે. તો જિલ્લાનું નામ, તો તમે જે જિલ્લાના હોય એનું નામ તમારે આ રીતે શોધીને લખી લેવાનું, અને એના પૂર્વમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં અને દક્ષિણમાં શું શું આવેલું છે, એટલે કયો બીજો જિલ્લો આવેલો છે
એ તમારે જોઈ લેવાનું અને લખી લેવાનું. આ પ્રવૃત્તિ તમારે કરવાની રહેશે. મજાની પ્રવૃત્તિ છે એવું એમાંથી જાણવાનું મળે છે. અને ચાલો યાદ કરીએ એમાં છેલ્લી પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 14 ઉપર આપણને આપેલું છે. નીચે આપેલા આપણે કોષ્ટકમાં માહિતી લખવાની છે. જુદા જુદા પ્રકારનો કચરો આપેલો છે, પ્લાસ્ટિકનો, જૈવિક કચરો એટલે જેનું વિઘટન થઈ શકે, લોખંડનો કચરો તો અલગ કરવા માટે પ્લાસ્ટિકને આપણે વીણીને, તમે જોતા છો ઘણા લોકો વીણતા હોય છે બરાબર, અને એને રિસાયકલ કરીને એનો ઉપયોગ થઈ શકે માટે એનું રિસાયકલ કરીશું. પછી જૈવિક તો વિઘટન થઈ શકે છે માટે એને ખાડામાં ભેગો કરવાનો અને એનું ખાતર, કુદરતી ખાતર બનાવી શકાય. પછી લોખંડનો કચરો છે તો ચુંબકના ઉપયોગથી અલગ કરીએ ને તો ચુંબક સાથે બધું લોખંડ ચોંટી જાય એટલે સરળતાથી અલગ પણ થઈ જાય અને ભંગણમાં આપવાનો એટલે સારા એવા પૈસા પણ આવે અને એનું રિસાયકલ થઈ અને ફરી બીજી વસ્તુ બનાવી શકાય. ખાડના ઘટકો અહીંયા આપણને અધ્યય નિષ્પતિ વગેરે આપેલું છે. ત્યારબાદ આપણા પ્રશ્નોત્તર શરૂ થાય છે. પહેલો પ્રશ્ન છે, જયને ડોક્ટરે સમતોલ આહાર લેવાની સલાહ આપી, જય નીચેના પૈકી કયા આહારનો સમાવેશ પોતાના ખોરાકમાં કરશે? યોગ્ય વિકલ્પની સામે ખડાની નિશાની કરો. એ વિટામિન યુક્ત અને પ્રોટીન યુક્ત, બી કાર્બોહાઇડ્રેટ યુક્ત અને વિટામિન યુક્ત, સી પ્રોટીન યુક્ત વિટામિન યુક્ત કે ચરબી યુક્ત, ડી વિટામિન કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ચરબી અને ખનિજ ક્ષારો. તો જવાબ આવશે ડી, બધા જ પ્રકારના સમતોલ આહાર આવી જાય એટલે જવાબ આવશે ડી, બધા જ પ્રકારના ખનિજ ક્ષારોનો સમાવેશ આમાં થઈ જાય છે. બીજું, અજયને દાંતના પેઢામાંથી લોહી નીકળે છે અને ડોક્ટર પાસે જાય છે તો ડોક્ટર કેવા પ્રકારનો ખોરાક લેવાનું સૂચન કરશે? યોગ્ય વિકલ્પની સામે ખડાની નિશાની કરો. એ લીલા પાંદાવાળા શાકભાજી, બી બદામ તલ અખરોટ, સી ઘઉં બાજરી ચોખા કે ડી નારંગી આમળા લીંબુ. તો જવાબ આવશે ડી, ખાટા ફળો હોય ને એમાં વિટામિન સી હોય અને એના કારણે દાંતમાંથી લોહી નીકળે તો વિટામિન સીની ઉણપ હોય માટે આ પ્રકારનો ખોરાક લેવો જોઈએ. આગળ આપેલ ડીશમાં, અહીં ડીશ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, તો તમારા ભોજનની નોંધ કરવાની છે. અહીં મેં મારી રીતે લખેલું છે, તમે ચેન્જ પણ કરી શકો છો. સવારના નાસ્તામાં તમે જે ખાતા હોય અહીં લખી દેવાનું, બપોરના ભોજનનું અને સાંજના ભોજનનું બરાબર, આ રીતે તમે લખી લેજો. આગળનો પ્રશ્ન છે ચોથો, શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્ય હાજર હોઈ શકે? એક ઉદાહરણ આપીને તમારું મંતવ્ય જણાવો. તો હા, એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્ય હાજર હોઈ શકે. ઉદાહરણ તરીકે દૂધ, દૂધમાં કાર્બોહાઇડ્રેટ હોય, પ્રોટીન હોય, ચરબી પણ હોય અને ખનિજ ક્ષારો અને વિટામિન્સ પણ હોય છે એટલે એક કરતાં વધુ પોષક દ્રવ્ય હાજર હોય છે. આગળ પાંચમો પ્રશ્ન છે, સમતોલ આહાર કોને કહેવાય? તેનું આપણા જીવનમાં મહત્વ સ્પષ્ટ કરો. આ બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. તો જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોય તેને સમતોલ આહાર કહે છે. સમતોલ આહારથી આપણા શરીરનો વિકાસ અને વૃદ્ધિ સારી રીતે થાય છે. આગળ છઠ્ઠો પ્રશ્ન છે, ગઈકાલે દિવસ દરમિયાન તમે શું જમ્યા એની યાદી બનાવો. શું તમે તેને સમતોલ આહાર કહી શકશો? શા માટે? તો ગઈકાલે મેં મારું લખેલું છે, તમે તમારી રીતે પણ એડ કરી શકો છો. તો ગઈકાલે મેં દિવસ દરમિયાન ભાખરી, દૂધ, દાળ ભાત, છાસ, રોટલો, ખીચડી વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો, સાથે સાથે નારંગી અને કેરું પણ ખાધું. હા, કારણ કે મેં લગભગ બધા જ પોષક તત્વો શરીરને મળી રહે એ રીતનો સમતોલ આહાર ઉપયોગમાં લીધો છે એટલે હું મારા ખોરાકને સમતોલ આહાર કહી શકું છું. તમે જોજો તમે કેવા પ્રકારનો ખોરાક લો છો અને શું એને સમતોલ આહાર કહી શકાય એવું વિચારીને જવાબ લખજો. મો પ્રશ્ન છે, નીચે આપેલ ખાદ્ય પદાર્થોમાં પોષક દ્રવ્યોની હાજરી જાણવા માટે
નીચે મુજબના પરીક્ષણ કરો. તો આપણે પ્રેક્ટિકલ કરી લો ને, અથવા તમે પણ કર્યો હશે, તો એના આધારે જવાબ લખેલો છે. તો બટાટામાં આયોડિનનું દ્રાવણ નાખતા ભૂરો રંગ થઈ જાય છે, માટે એમાં કાર્બોડિટ હાજર છે. ચણામાં કોપર સલ્ફેટ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ નાખતા જાંબુડિયો રંગ થઈ જાય છે, એટલે એમાં પ્રોટીન હાજર છે. અને તલને આપણે કોઈ પણ કાગળમાં પડેકું વાળીને ભળીને મૂકી રાખીએ અથવા ઘસીએ એના ઉપર, તો તેલી ડાઘ દેખાય છે, માટે એમાં ચરબી હાજર છે. આગળનો પ્રશ્ન છે, વૃક્ષાંશ આપણા ભોજનને આવશ્યક ઘટક છે, કારણ આપો. તો કારણ કે વૃક્ષાંશ ના પચેલા ખોરાકને ઘટી આપી પાચન ક્રિયામાં મદદરૂપ થાય છે. હવે અહીં એક પ્રવૃત્તિ સરસ મજાની આપેલી છે વિદ્યાર્થી મિત્રો, એ થી બી સુધી પહોંચતા તમને સમતોલ આહારના કયા ઘટકો મળે છે એ આપણે કોષ્ટકમાં લખવાના છે. તો સલાડ આપણે ખાઈએ ને, કોબીજનું, ટમાટરનું, પ્યાજનું ખાવાની સાથે, તો એમાંથી આપણને વિટામિન્સ મળે. પછી બધી ભાજી ખાઈએ, લીલી ભાજી, એમાંથી વિટામિન એ મળે. દાળ ભાતમાંથી પ્રોટીન અને કાર્બોડિટ મળે. મગમાંથી પ્રોટીન મળે. ઘી તેલમાંથી આપણને ચરબી મળે. પનીર ખાઓ તો એમાંથી આપણને પ્રોટીન મળે અને ચરબી પણ મળે. મો પ્રશ્ન છે, શું વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિન યુક્ત આહાર આપણા શરીર માટે હાનિકારક છે, કેવી રીતે? તો શરીરના વિકાસ માટે અને સ્નાયુઓને નુકસાન થતું અટકાવવા માટે પ્રોટીન જરૂરી છે. વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિન યુક્ત આહાર લેવાથી શરીરને નુકસાન થાય છે એમ ચોક્કસ રીતે કહી ન શકાય. આગળનો પ્રશ્ન, દૂધને સમતોલ આહાર કહેવાય છે, કારણ આપો. તો દૂધમાં કાર્બોડિટ, પ્રોટીન, ચરબી, ખનિજ ક્ષારો અને વિટામિન સી સિવાયના બીજા બધા જ વિટામિન મળે છે, આથી તે સમતોલ આહાર છે. આગળનો પ્રશ્ન છે, સમતોલ આહાર માટે પ્રાણીઓએ કેવો ખોરાક ગ્રહણ કરવો જોઈએ? તો જે ખોરાકમાંથી બધા જ પોષક ઘટકો મળે ને, મોટાભાગના બધા જ, એવો ખોરાક આપણે ગ્રહણ કરવો જોઈએ. આગળ છે, ત્રુટિજન્ય રોગ થવાનું કારણ શું? તેને અટકાવવા શું કરવું જોઈએ? તો આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ થવાથી ત્રુટિજન્ય રોગ થાય છે, તેને અટકાવવા સમતોલ આહાર લેવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, રોજે રોજ ઓછામાં ઓછું એક ગ્લાસ દૂધ તો તમારે પીવું જ જોઈએ, એટલે આજથી નક્કી કરી લો, એક ગ્લાસ દૂધ ફરજિયાત દિવસમાં પીવાનું પીવાનું ને પીવાનું, જેથી આપણા શરીરને પૂરતા પ્રમાણમાં આહાર પોષક તત્વ મળી રહે. આગળ છે, જોડકા જોડો, આ પણ અગત્યના છે. તો વિભાગ એમાં બધા વિટામિન અને ખનિજસારો આપેલા છે. વિટામિન બીમાં એની ઉણપથી થતા રોગો આપેલા છે. તો વિટામિન એની ઉણપથી ઈ આવશે રતાંધ્રપણું, વિટામિન સીની ઉણપથી ડી સ્કડવી, વિટામિન ડીની ઉણપથી સી રિકેટ્સ સુક્તાન, ચોથું આયોડિનની ઉણપથી ગોઈટર ગલગંડ પણ કહેવાય, આયર્નની ઉણપથી એનિમિયાનો રોગ થાય છે. હવે તમારા વર્ગમાં અભ્યાસ કરતા નીરવનું શરીર ખૂબ જાડું છે, તેને તેની ભોજનની ટેવમાં શું શું ફેરફાર કરવો જોઈએ? ઘણા લોકો બોડીમાં વધારે હોય છે, બરાબર? તો નીરવના ભોજનમાં ચરબીયુક્ત આહારનું પ્રમાણ વધારે હશે, તેને ચરબીયુક્ત આહારનું સેવન ઓછું કરી દેવું જોઈએ. આગળ 16મો પ્રશ્ન છે, રમતના મેદાનમાં રમતા રમતા તમારા મિત્રને ચક્કર આવી ગયા. દવાખાને લઈ જતા ડોક્ટરે કહ્યું કે તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે, તો તમે તેને કયા ઘરગથ્થુ ઉપાયો સૂચવશો? જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ સતત ઘટતું જાય તો શું થાય? તો લીંબુ શરબત, નળિયેરનું પાણી પીવા માટે આપણે એને કહીશું. પાણીનું પ્રમાણ જો સતત ઘટી જાય ને વિદ્યાર્થી મિત્રો, તો ડિહાઇડ્રેશન થઈ જાય અને વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. આગળ 17મો પ્રશ્ન, શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં સમતોલ આહાર માટેનું મેનુ બનાવવાનું છે. તો અહીં તમારી રીતે પણ તમે લખી શકો છો. સોમવારે તો કે પૂરી, શાક, સલાડ, દૂધ,
નાસ્તામાં ફળ, મંગળવારે દાળ ભાત, નાસ્તામાં પૌવા, બુધવારે સુખડી ચણા, નાસ્તામાં ઉપમા, ગુરુવારે વઘાડેલો ભાત, નાસ્તામાં દૂધ આપી શકાય, શુક્રવારે દાળ ઢોકળી, નાસ્તામાં ફળ કોઈ પણ સિઝનનું, અને શનિવારે વઘાડેલી ખીચડી અને નાસ્તામાં કોઈ પણ ફળ આપી શકાય. વસ્તુઓના જૂથ બનાવવા જોઈ લઈએ. સૌથી પહેલા અધ્યયન નિષ્પત્તિઓ વગેરે આપેલું છે, ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. પહેલું છે, નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ કયો છે? તો જવાબમાં આવશે ગુલાબજાંબુ. બીજું, નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે? જવાબમાં આવશે લોખંડનો ભૂકો. ત્રીજું, મોટર કારનો આગળનો કાચ કેવો હોય છે? જવાબ આવશે પારદર્શક, એટલે કે આડપાર જોઈ શકાય તેવો. આગળ ચોથું છે, નીચે આપેલા પદાર્થોનું લીસા અને ખરબચડા પદાર્થોમાં વર્ગીકરણ કરો. અહીંયા આપણને કૌંસમાં કેટલાક પદાર્થો આપેલા છે, ડોલ, ઈંટ, સાયકલનું ટાયર, રુદ્રાક્ષનો મણકો, મોબાઈલ ફોનનો ટફન ગ્લાસ, તાંબાનો તાર, તુવાલ, સાયકલની ટ્યુબ, રકાબી, અનાનસ. તો એમાં છે લીસા પદાર્થો, ડોલ, મોબાઈલ ફોનનો ટફન ગ્લાસ, તાંબાનો તાર, સાયકલની ટ્યુબ, રકાબી. આ બધા લીસા પદાર્થો છે. અને ખડબચડા પદાર્થો, સાયકલનું ટાયર, રુદ્રાક્ષનો મણકો, તુવાલ, અનાનસ, ઈટ વગેરે. આગળ છે, નીચેના શબ્દોની સમજ સ્પષ્ટ કરો. પાંચમો પ્રશ્ન, દ્રાવ્ય. કેટલાક પદાર્થ પાણીમાં ઓગળી જાય છે? તો આવા પદાર્થો પાણીમાં સંપૂર્ણ અદ્રશ્ય થઈ જાય છે, તેવા પદાર્થોને દ્રાવ્ય કહેવાય છે. અદ્રાવ્ય, કેટલાક પદાર્થો પાણીમાં મિશ્ર થતા નથી અને ઘણા સમય સુધી પાત્રમાં હલવાથી અદ્રશ્ય થતા નથી, તેને અદ્રાવ્ય કહેવાય છે. આગળ છે પારભાસક. જે પદાર્થોની આડપાડ વસ્તુઓને જોઈ શકાય પણ સ્પષ્ટ નહીં, તેમને પારભાસક પદાર્થ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, પીળા કલરની પાતળી કોથળી તમે જોઈ હશે, એને પીળા કલરનો કાચ હોય, એમાં થોડું થોડું જોઈ શકાય, એને પારભાસક કહેવાય. હવે છે વૈજ્ઞાનિક સમજૂતી આપો. સામાન્ય રીતે વેપારીઓ વસ્તુઓને પારદર્શક બરણીમાં રાખે છે, કારણ આપો. કારણ કે પારદર્શક બરણીમાં વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, જેથી ગ્રાહકને સ્પષ્ટ દેખાય, તે જોઈને તે ખરીદી કરી શકે અને દુકાનદાર કે વેપારીને માટે પણ વેચાણ સરળ બની જાય છે. આગળ છે નવમો પ્રશ્ન, સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે ફક્ત હવા અને તેમાં રહેલા વાયુઓને ગણી શકાય, આ વિધાન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, હવા એ મિશ્રણ છે, બરાબર? તો હવા જુદા જુદા વાયુઓનું મિશ્રણ છે. હવા પારદર્શક હોવાથી આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ. હવામાં ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, જો અહીં મેં એના બધાના અણુસૂત્ર લખેલા છે, અને ઓક્સિજન કહેવાય અને હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને કહેવાય નાઇટ્રોજન વગેરે જેવા વાયુ હોવા છતાં આપણે સ્પષ્ટ રીતે બધું જ જોઈ શકીએ છીએ. હવે આગળ છે દસમો પ્રશ્ન, તમારી આસપાસ જોવા મળતા કોઈ પણ બે પદાર્થના ચાર ચાર ગુણધર્મ લખો. અહીં મેં પદાર્થમાં પાણી લખેલું છે, જે આપણા સૌના ઘરમાં હોય છે. તેના ગુણધર્મો છે, તે પ્રવાહી છે, ઘન સ્વરૂપે, એટલે કે આપણે પાણીને ફ્રોઝરમાં ફ્રીજમાં મૂકીએ તો ઘન બરફ બની જાય છે, તો ઘન સ્વરૂપે પણ તે હોય છે, અને વાતાવરણમાં વરાળ સ્વરૂપે પણ હોય છે. તે રંગહીન છે, ગંધહીન છે અને પારદર્શક છે. બીજો પદાર્થ મેં લીધો છે હવા, એના ગુણધર્મો છે, તે વાયુ પદાર્થ છે, તે રંગહીન છે, પારદર્શક છે અને ગંધહીન છે. હવે આગળ તફાવત છે,
તફાવત આપો પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનું છે. તો પારદર્શક પદાર્થ એટલે કે તેમાંથી પ્રકાશ આડપાડ સરળતાથી પસાર થાય છે, અને અપારદર્શક પદાર્થ તો તેમાંથી પ્રકાશ આડપાડ પસાર થઈ શકતો નથી. પારદર્શકના ઉદાહરણમાં કાચ, પછી હવા, પાણી વગેરે પારદર્શક પદાર્થ છે. અને અપારદર્શકમાં દિવાલ, જેની આડપાડ આપણે જોઈ શકતા નથી, કાળા કલરની કોથરી વગેરે અપારદર્શક પદાર્થ છે. આગળ 12મો પ્રશ્ન છે, આપણને પદાર્થોને જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે? યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો. તો વસ્તુઓને જૂથમાં ગોઠવવાથી જરૂરિયાત મુજબ સરળતાથી શોધી શકાય છે. ઉદાહરણ તરીકે દુકાનદાર અલગ અલગ પ્રકારની વસ્તુને અલગ અલગ જૂથમાં ગોઠવે છે, અને ઘરે મમ્મી પણ કિચનમાં એ જ રીતે ગોઠવણી કરે છે ને, તમે જોયું પણ હશે. આગળ 13મો પ્રશ્ન છે, પાણી, તેલ અને કેરોસીન ત્રણેયમાં ડૂબી જતા પદાર્થોના ઉદાહરણ આપવાના છે. તો લોખંડનો ટુકડો, પછી ખીલી, પથ્થર, ઈંટ, આ બધા એવા પદાર્થો છે જે પાણીમાં, તેલમાં, કેરોસીન વગેરેમાં ડૂબી જાય છે. આગળ 14મો પ્રશ્ન છે, ગળીમાં બજારમાંથી ખાવાલાયક વસ્તુ ખરીદે છે, આ વસ્તુઓ પાણીમાં ઓગળે તેવી હોય તો તેણે બજારમાંથી કઈ કઈ વસ્તુઓ ખરીદી હશે? તો કેન્ડી, આઈસ્ક્રીમ જેવી વસ્તુ સરળતાથી પાણીમાં ઓગળી જાય, તો એવી વસ્તુ એણે ખરીદી હશે. હવે 15મો સવાલ છે, કોઈ પણ બે પદાર્થો લઈ તેમના 4 સમાન ગુણધર્મો અને 4 ભિન્ન ગુણધર્મો લખો. તો પહેલો પદાર્થ મેં ખાંડ અને બીજો પદાર્થ મેં ચોકના ભૂકો લીધેલો છે. તો સમાન ગુણધર્મો કયા કયા છે, એટલે કે બંનેમાં સરખા સરખા ગુણધર્મો કયા કયા છે? તો બંને સફેદ રંગના છે, પછી બંને ઘન સ્વરૂપમાં જોવા મળે છે, બંને પાણીમાં ડૂબી જાય છે. વિદ્યાર્થી મિત્રો, તેમના ભિન્ન ગુણધર્મો છે, ખાંડ પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે ચોકનો ભૂકો પાણીમાં અદ્રાવ્ય છે. ખાંડ ખાવાના ઉપયોગમાં લેવાય છે, જ્યારે ચોક લખવા માટે ઉપયોગી છે. આગળનો 16મો પ્રશ્ન છે, તમારા ઘરમાં મળી આવતા પદાર્થોને દ્રાવ્ય એટલે ઓગળી જાય તેવા, અદ્રાવ્ય પાણીમાં ના ઓગળે એવા અને પારભાષકમાં વર્ગીકરણ કરો. તો ખાંડ એ દ્રાવ્ય પદાર્થ છે, મીઠું દ્રાવ્ય પદાર્થ છે, ફટકડી, અદ્રાવ્યમાં તેલ, લોખંડનો ભૂકો, તમે લોખંડની ખીલી પણ લખી શકો, તમે રેતી પણ લખી શકો, પછી પારભાષકમાં ડહોળું પાણી, દૂધિયો કાચ, પીરી પ્લાસ્ટિકની કોથરી, લીલી પ્લાસ્ટિકની કોથરી વગેરે તમે લખી શકો. હવે 17મો પ્રશ્ન છે, પાણીને શા માટે સાર્વત્રિક દ્રાવક કહે છે? જો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે પાણીમાં તો મોટા જ ભાગના બધા જ પદાર્થો દ્રાવ્ય થઈ જતા હોય છે, જે દ્રાવ્ય પદાર્થો હોય છે તેમની વાત છે, અને તેથી તેને સાર્વત્રિક દ્રાવક અથવા ઉત્તમ દ્રાવક કહે છે. આગળ 18મો પ્રશ્ન છે, તમે કેવી રીતે કહી શકો છો કે ખાંડ, મીઠું જેવા ઘન પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે લાકડાનો વેર, રેતી જેવા ઘન પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે? તો વિદ્યાર્થી મિત્રો, ખાંડ, મીઠું જેવા ઘન પદાર્થો પાણીમાં નાખતા ઓગળી જાય છે, સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે, માટે તે દ્રાવ્ય છે. જ્યારે લાકડાનો વેર, રેતી જેવા પદાર્થો પાણીમાં ઓગળતા જ નથી, તેથી તે અદ્રાવ્ય છે. આગળનો પ્રશ્ન અને આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન છે, વસ્તુઓના જૂથ બનાવવા, આ પ્રકરણને અનુલક્ષીને તમારી શાળામાં થયેલી પ્રવૃત્તિ, પ્રોજેક્ટ વિશે માહિતી આપો. તો અમારી શાળામાં તો શિક્ષકે જૈવ વિઘટનીય પદાર્થો અને જૈવ અવિઘટનીય પદાર્થના જૂથ બનાવવાની પ્રવૃત્તિ કરાવી, એટલે કે પ્લાસ્ટિકની વસ્તુઓ અને જૈવ વિઘટનીય એટલે પાંદડા, પછી વનસ્પતિની છાલ, પછી સબ્જીની છાલ વગેરે અલગ કરાવ્યા. એ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારી સ્કૂલમાં પણ કોઈકને કોઈક પ્રવૃત્તિ પણ કરાવી જ હશે, એના આધારે તમે જવાબ લખી શકો.
પદાર્થોનું અલગીકરણમાં આપણે સોલ્યુશન સંપૂર્ણ રીતે જોઈ લઈએ. સૌથી પહેલા અધ્યયન નિષ્પતિ આપેલી છે, ત્યારબાદ વૈકલ્પિક પ્રકારના પ્રશ્નો આપેલા છે. પહેલો છે, મિશ્રણમાંથી આપણે કોઈ પદાર્થને શા માટે અલગ કરીએ છીએ? તો નુકસાનકારક ઘટક દૂર કરવા, બે જુદા જુદા ઉપયોગી ઘટકોને છૂટા પાડવા કે બિનઉપયોગી ઘટકને દૂર કરવા? ઉપરના તમામ. તો સાચો જવાબ આવશે ઉપરના તમામ. ઉપરના તમામ વિકલ્પો સાચા છે. બીજું, નીચેના પૈકી કઈ ક્રિયા માટે પવન ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ? તો જવાબ આવશે ઉપરનું. ત્રીજું, શેકેલી સિંગના દાણા અને ફોતરાને અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? જવાબ આવશે ઉપણવું. આગળ છે ચોથો પ્રશ્ન, નીચેના કોષ્ટકમાં ખૂટતી વિગત પૂર્ણ કરો. અહીંયા આપણને મિશ્રણના નામ આપેલા છે, તેમાં રહેલા ઘટકોના નામ અને આ ઘટકો કયા સ્વરૂપમાં છે, એટલે કે ઘન સ્વરૂપમાં, પ્રવાહી સ્વરૂપમાં કે વાયુ સ્વરૂપમાં. પહેલું, વરિયાળીનું શરબત, એમાં ઘટકો વરિયાળી, ખાંડ અને પાણી, અને તે ઘન અને પ્રવાહી સ્વરૂપમાં છે. બીજું, દાણા જીરું, તેમાં ઘટકો છે દાણા અને જીરું, બંને ઘન સ્વરૂપમાં હોય છે. ત્રીજું, છાશ, પાણી અને છાશ, પ્રવાહી અને પ્રવાહી, એટલે બંને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. ચોથું, હવા, એમાં O2 એટલે ઓક્સિજન, N2 એટલે નાઇટ્રોજન, CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, HE એટલે હિલિયમ વગેરે સિવાયના બીજા ઘણા વાયુઓ પણ હોય છે અને એ વાયુ સ્વરૂપમાં હોય છે. પાંચમું, ખીર, એમાં દૂધ, ખાંડ, ચોખા વગેરેનો ઉપયોગ થાય છે, એમાં ઘન અને પ્રવાહી બંને સ્વરૂપના પદાર્થ વપરાય છે. છઠ્ઠું, સોડા, એમાં પાણી અને ગેસ હોય છે, તો એમાં વાયુ અને પ્રવાહી ઘટકો વપરાય છે. આગળ છે પાંચમો પ્રશ્ન, શું તમે કોઈ એવા મિશ્રણ વિશે જાણો છો કે જેમાં ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય સ્વરૂપના ઘટકો હોય? તેના ઉદાહરણ આપો. તો હા, ખમણ અને ઢોકળા બનાવવાનું ખીરું અથવા બેટર, જેમાં ઘન પણ હોય, પ્રવાહી પદાર્થ પણ હોય અને વાયુ પદાર્થ પણ હોય છે, એમ ત્રણેય સ્વરૂપના ઘટકો હોય છે. છઠ્ઠું, અનાજના લોટમાંથી કચરો તથા ભૂસું દૂર કરવા ચાળવું પદ્ધતિનો ઉપયોગ કરાય છે, કારણ કે કચરો એ બિનજરૂરી અને નુકસાનકારક છે, તેથી તેને દૂર કરવો જરૂરી છે. આગળ સાતમો પ્રશ્ન, પાણીમાં રહેલ અદ્રાવ્ય ઘન કચરો જેવા કે રેતી, પાંદડા વગેરે દૂર કરવા ગાળણ કે પછી નિતારણ પદ્ધતિ યોગ્ય છે, કારણ કે ગાળણ અને નિતારણથી બિનજરૂરી કચરાને મિશ્રણમાંથી દૂર કરી શકાય છે. આગળ આઠમો પ્રશ્ન છે, છાશમાંથી પાણી ઓછું કરવા નિતારણ પદ્ધતિ ઉપયોગી છે, કારણ કે છાશમાં ઉપર આવેલ પાણી નિતારણ પદ્ધતિથી સરળતાથી દૂર કરી શકાય છે. આગળ નવમો પ્રશ્ન, રેતી અને મીઠાનું મિશ્રણ તમારી પાસે આવ્યું છે, તમે રેતી અને મીઠું કઈ રીતે અલગ કરશો? તો વિદ્યાર્થી મિત્રો, રેતી અને મીઠાના મિશ્રણને એક પાત્રમાં લઈ લેવાનું અથવા બીકરમાં લઈ લેવાનું અને એમાં પાણી નાખીને હલાવીશું, જેથી મીઠું દ્રાવ્ય થઈ જશે, એટલે કે ઓગળી જશે, અને પછી ગાળણ કરી અને રેતીને અલગ કરીશું. ગાળણ કરતાં મળતા જે પ્રવાહી નીચે મળશે એને ગરમ કરીશું, એટલે બાષ્પીભવનની ક્રિયા દ્વારા આપણે મીઠું મેળવીશું. આગળ દસમો પ્રશ્ન છે, રસોડામાં ભૂલથી રાયના ડબ્બામાં જીરું ભળી જાય છે, આ બંને ઘટકોને અલગ કરવા તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? શા માટે? તો રાય અને જીરાના મિશ્રણને અલગ કરવા સુપડાનો ઉપયોગ કરીશું, જેથી રાયના દાણા ઝડપથી સુપડામાંથી નીચે ગબડી જાય. આગળ અગિયારમો પ્રશ્ન છે, કેરોસીનના ડબ્બામાં ભૂલથી પાણી ભળી જાય તો તેને કઈ રીતે અલગ કરી શકાય? તો કેરોસીનના ડબ્બામાં ભૂલથી પાણી ભળી જાય તો સેપરેટિંગ ફનેલ, એટલે કે પૃથક્કરણ ગળણી વડે તેને સરળતાથી આપણે અલગ કરી શકીએ છીએ.
જેમાં અલગ અલગ ઘનતાવાળા પ્રવાહી, એક વધારે ઘનતાવાળો પ્રવાહી હોય એ નીચે બેસે, ઓછી ઘનતાવાળો પ્રવાહી ઉપર, અને પછી સરળતાથી એને સેપરેટ કરી શકાય છે. આગળ 12મો પ્રશ્ન છે, ચાળવું અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ થતો હોય એવા 3 ઉદાહરણ આપો. તો લોટ ચાળવા માટે, રેતી ચાળવા માટે, અનાજ ચાળવા માટે. પછી આગળ 13મો પ્રશ્ન છે, તમારા ઘરમાં વિનું અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ થતો હોય એવા ઉદાહરણ આપો. તો સારા સારા શાકભાજીમાંથી બગડેલા શાકભાજીને વીણીને અલગ કરવું. પછી ઘઉંમાંથી કાંકડાને વીણીને અલગ કરવા, કઠોળમાંથી કાંકડાને વીણીને અલગ કરવા. એ સિવાય વિદ્યાર્થી મિત્રો, તમે અન્ય ઉદાહરણ પણ લખી શકો છો. આગળ 14મો ક્વેશ્ચન છે, પાણી ભરેલા પ્યાલામાં લોખંડની ખીલી નાખતા તે ઓગળતી નથી, તો આ મિશ્રણને સંતૃપ્ત દ્રાવણ કહી શકાય? શા માટે ના, આ મિશ્રણને સંતૃપ્ત દ્રાવણ કહી શકાય નહીં, કારણ કે ખીલી તો પાણીમાં અદ્રાવ્ય પદાર્થ છે. આગળ 15મો પ્રશ્ન છે, પાણી ભરેલા પ્યાલામાં થોડું મીઠું ઓગાળ્યા પછી વધુ મીઠું ઉમેરીએ તો ઓગળતું નથી, આમ કેમ બન્યું હશે? તો પાણી ભરેલા પ્યાલામાં થોડું મીઠું ઓગાળ્યા પછી દ્રાવણ સંતૃપ્ત થઈ જાય છે, ત્યારે તેમાં જો વધારે આપણે મીઠું ઉમેરીએ તો એ ઓગળશે નહીં, કારણ કે દ્રાવણ સંતૃપ્ત થઈ ગઈ છે. આગળ 16મો પ્રશ્ન છે, આપણે જે 15મો પ્રશ્ન જોયો ને, એમાં મીઠું ઓગાળવાવાળી સંતૃપ્ત દ્રાવણવાળી વાત કરી, પણ આપણે મીઠાને ઓગાળવું જ હોય તો શું કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, વધુ મીઠું ઓગાળવા માટે દ્રાવણને ગરમ કરવું જોઈએ, જેથી વધુ મીઠું ઓગળી શકે. આગળ 17મો પ્રશ્ન છે, ઘઉંમાંથી કાંકડા દૂર કરવામાં આવે છે, કારણ કે કાંકડા અખાદ્ય અને બિનજરૂરી હાનિકારક પદાર્થ છે. આગળ 18મો પ્રશ્ન છે, ચોમાસામાં નદીમાં પૂર આવે ત્યારે તેનું પાણી ડહોળું દેખાય છે, પરંતુ 1-2 દિવસ પછી તે પાણી સ્વચ્છ દેખાય છે, આમ કેમ થતું હશે? તો ચોમાસામાં નદીમાં પૂર આવે ત્યારે તેનું પાણી ડહોળું દેખાય છે, પરંતુ 1-2 દિવસ પછી તેનું પાણી ઠારણની ક્રિયાના કારણે ડહોળ બધો નીચે બેસી જાય છે અને પાણી સ્વચ્છ દેખાય છે. આગળનો 19મો ક્વેશ્ચન છે, લોખંડનો ભૂકો અને કાળા મળીનો પાવડર, એટલે બ્લેક પેપર પાવડર, એકબીજા સાથે ભળી જાય તો કઈ રીતે અલગ પાડી શકાય? તમે આ પાઠમાં શીખ્યા એ સિવાયની બીજી કોઈ સરળ રીત હોઈ શકે? તો હા વિદ્યાર્થી મિત્રો, હોઈ શકે. જો લોખંડનો ભૂકો અને કાળા મળીનો પાવડર એકબીજા સાથે ભળી ગયા હોય તો ચુંબક વડે અલગ કરી શકાય, જેથી સરળતાથી લોખંડનો ભૂકો ચુંબક સાથે ચોંટી જશે અને સરળતાથી અલગીકરણ થઈ જશે. આગળ 20મો પ્રશ્ન છે, મરચાની ભૂકીમાં લાકડાના વેરની ભેળસેળ થયેલી છે કે કેમ તે જાણવા શું કરી શકાય? તો મરચાની ભૂકીમાં લાકડાના વેરની ભેળસેળ જાણવા માટે પાણીના ગ્લાસમાં ભૂકીને નાખતા જો લાકડાના વેરની ભેળસેળ હશે તો પાણીમાં તળવા લાગશે. આગળ 21મો પ્રશ્ન છે, કાળા મળી અને પપૈયાના બીજના મિશ્રણમાંથી બંને ઘટકોને કઈ રીતે અલગ પાડી શકાય? તો કાળા મળી કરતાં પપૈયાના બીજ વજનમાં હલકા હોવાથી ઉપણવાની ક્રિયાથી અલગ કરી શકાય. આગળ 22મો પ્રશ્ન છે, મકાનના બાંધકામ વખતે રેતીમાંથી મોટા કાંકડા દૂર કરવા માટે તમે ચારવું પદ્ધતિનો કેમ ઉપયોગ કરો છો? તો હા વિદ્યાર્થી મિત્રો, ચાળવું પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ કારણ કે રેતી ચાળવાથી તેમાંથી બિનજરૂરી મોટા કાંકડા દૂર થઈ જાય છે. 23મો પ્રશ્ન છે, કપૂર અને મીઠું બંને સફેદ રંગના છે, તેમના મિશ્રણમાંથી બંને ઘટકોને અલગ કરવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો? તો કપૂર અને મીઠું અલગ કરવા માટે કપૂર કદમાં મોટું હોવાથી વીણીને પણ અલગ કરી શકાય. આગળ 24મો પ્રશ્ન છે, ઉપરોક્ત આપણે પ્રશ્ન 23 જોયો ને, કપૂરની ગોળી અને મીઠાના મિશ્રણવાળો, એમાં સૂચવેલ ઘટકોને અલગ કરવા તમે સૂચવેલ પદ્ધતિ સિવાયની
કઈ પદ્ધતિ હોઈ શકે? તમારા મિત્રો તથા શિક્ષક સાથે ચર્ચા કરીને જવાબ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, બીજી પદ્ધતિમાં શું, કપૂર અને મીઠાના મિશ્રણને પાણીમાં ઓગાળીએ તો મીઠું પાણીમાં ઓગળી જશે અને કપૂર નહીં ઓગળે. અને બીજી પણ એક પદ્ધતિ છે, બાષ્પીભવનની ક્રિયામાં કપૂર એ નીચા તાપમાને બાષ્પોમાં ફેરવાશે. આ રીતે પણ અલગીકરણ કરી શકાય છે. આગળ 25મો ક્વેશ્ચન છે, તમારા ઘરે અલગીકરણની કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, ઉદાહરણ સહિત સમજાવો. તો ચ ગાળવા માટે ગાણણની પદ્ધતિ, પછી તેલ અને ઘીમાં કંઈક તળીએ તો આપણે એને નિતાળી લઈએ છીએ, પછી કેટલીક વાર કચરો હોય તો ગાળીએ છીએ પણ, એટલે નિતારણ અને ગાણણ બંને પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ એમાં. પછી ઘઉં, ચોખા, કઠોળ બધી વસ્તુને આપણે ચાળીએ છીએ, પછી એમાંથી કાકડાને દૂર કરવા માટે વીણીએ પણ છે, તેનો પણ તમે અહીં ઉમેરો કરી શકો છો. આગળ 26મો સવાલ, રેતી અને કાકડાનું કદ અલગ હોવા છતાં રેતીમાંથી કાકડા અલગ કરવા માટે વીણું અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરતા નથી, શા માટે? કારણ કે ચાળવાથી સરળતાથી તેમનું અલગીકરણ કરી શકાય છે, ઉપરાંત તેમના કદમાં તફાવત હોવાથી ચાળવાની ક્રિયા સરળ પડી જાય છે. આગળ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તમે દહીંમાંથી પાણી કેવી રીતે અલગ કરશો? તો દહીંમાંથી પાણી અલગ કરવા તેને કોટનના કપડા વડે નિતારી લેવામાં આવશે. આગળનો પ્રશ્ન છે, ડુંડામાંથી દાણા અલગ કરવા તમે અલગીકરણની કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો, શા માટે? તો ડુંડામાંથી દાણાને અલગ કરવા માટે છડવું પદ્ધતિનો ઉપયોગ થાય છે, પણ આજના આધુનિક જમાનામાં થ્રેશર વડે પણ દાણાને સરળતાથી અલગ કરી શકાય છે ફોતરાથી, માટે હું તો થ્રેશરનો ઉપયોગ કરીશ. આગળનો 29મો ક્વેશ્ચન છે, તમારા શિક્ષક સાથે ચર્ચા કરી અલગીકરણની અન્ય પદ્ધતિઓ જાણો અને નોટબુકમાં એની નોંધ કરજો. વિદ્યાર્થી મિત્રો, આપણને ખાલી જગ્યા આપેલી છે, વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. તો પહેલી ખાલી જગ્યા છે, ફણગાવેલા મગમાં જોવા મળતા સફેદ ફણગા એ ખાલી જગ્યા છે. જવાબ આવશે પ્રકાંડ. બીજી, એક વનસ્પતિની ઊંચાઈ 3 ફૂટ છે તો તે સામાન્ય રીતે ખાલી જગ્યા હશે. જવાબ આવશે છોડ. ત્રીજું, પરાગણ જ સ્ત્રી કેસરના ખાલી જગ્યા સ્થાપિત થાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, સ્ત્રી કેસરના કુલ 3 ભાગ હોય આપણે ભણેલા છે, પરાગાશન, પરાગવાહિની અને બીજાશય. એમાં પરાગણ જ એ સૌથી પહેલા પરાગાસન પર સ્થાપિત થાય, તો અહીં મા ચેકીને તમે પર લખી દેજો, કારણ કે સ્ત્રી કેસર તો એનો જવાબ હોય ના શકે. અહીં સ્ત્રી કેસરના ભાગનું વર્ણન આપણે કરવાનું છે, તો મા હોય છે એટલે આપણે કન્ફ્યુઝ થઈએ અને અહીંયા સ્ત્રી કેસરમાં સ્થાપિત થાય છે એમ લખી દઈએ છીએ. પછી મેં ધ્યાનથી જોઈ અને વિચારીને એના 3 ભાગો અને એમાંય પરાગાસન પર સૌથી પહેલાં પરાગણ જ સ્થાપિત થાય છે. ત્યારબાદ 4ઠી ખાલી જગ્યા છે, આકૃતિમાં ખાલી જગ્યા પ્રકારનું મૂળ છે તો અહીં આપણને સોટી મૂળ આપેલું છે. આગળ 5મી ખાલી જગ્યા છે, વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. જવાબ આવશે પ્રકાશ સંશ્લેષણ. 6ઠું, આકૃતિમાં દર્શાવેલ પત્તામાં ખાલી જગ્યા શિરાવિન્યાસ છે. જવાબ આવશે જાલાકાર શિરાવિન્યાસ છે. 7મું, વનસ્પતિ શ્વસન દરમિયાન ખાલી જગ્યા વાયુ ગ્રહણ કરે છે. જવાબ આવશે શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રહણ કરે છે. વનસ્પતિ દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને રાત્રિ દરમિયાન ઓક્સિજન વાયુ લે છે. હવે 8મી ખાલી જગ્યા, બાષ્પોત્સર્જનની ક્રિયા વનસ્પતિના ખાલી જગ્યા ભાગમાં જોવા મળે છે. જવાબ આવશે પર્ણ. હવે આગળ 9મું છે, એમાં આપણે વૃક્ષ, શ્રુપ અને છોડમાં વર્ગીકરણ કરવાનું છે. તો વૃક્ષમાં લીમડો, વડ, આંબો, ગરમાળો, ગુલમહોર, બાવળ વગેરે. શ્રુપમાં જસૂર, કણેર, સૂર્યમુખી વગેરે.
છોડમાં ગુલાબ, તુલસી, બારમાસી, કપાસ, અરદૂસી વગેરે આવશે. આગળ 10મું છે, 5 કરતાં વધારે દલપત્ર એટલે કે ફૂલમણી ધરાવતા પુષ્પોની યાદી બનાવો. જે રંગીન ભાગ હોય, પુષ્પમાં જે રંગીન ફૂલમાં હોય છે પાંદડીઓ, એની વાત છે વિદ્યાર્થી મિત્રો. તો ગુલાબ, કમળ, જરસોદ, ગલગોટા, મોગરા, આ બધામાં દલપત્રની સંખ્યા 5 કરતાં વધારે હોય છે. 5 કરતાં ઓછા દલપત્ર ધરાવતા પુષ્પમાં બારમાસી અને સરસવ લખેલું છે. તમે અન્ય પુષ્પ તમારા ધ્યાને હોય તો એનું નામ પણ લખી શકો છો. આગળ વજ્રપત્ર દેખાતું હોય તેવા પુષ્પોની યાદી બનાવો. એટલે લીલા રંગનું નીચે વજ્રપત્ર હોય એની વાત છે. તો રાય, જરસૂદ, ધતુરો, સરસવ, ગુલાબ, રીંગણ એ મેં લખ્યા છે. તે સિવાય તમે અન્ય પુષ્પ જેનું તમે અવલોકન કરેલું હોય તો એના વજ્રપત્ર દેખાતા હોય તો એનું નામ પણ લખી શકો છો. આગળ પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિની યાદી બનાવો. તો કેર, બાજરી, ઘાસ, પછી મકાઈ, શેરડી, ઘઉં, વાંસ, આ બધામાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળતું હોય છે. ત્યારબાદ આગળનું છે, બહુ જ અગત્યનો પ્રશ્ન છે, પ્રકાશ સંશ્લેષણ. તો વનસ્પતિના પર્ણો સૂર્ય પ્રકાશની હાજરીમાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ, CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, તથા મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ક્ષારોનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે, જેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. છે બાષ્પોત્સર્જન, એ પણ અગત્યની વ્યાખ્યા છે. તો વનસ્પતિ પર્ણના પર્ણરંધ્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં બહાર ફેંકે છે અથવા બહાર કાઢે છે. તો આ ક્રિયાને બાષ્પોત્સર્જનની ક્રિયા કહે છે. હવે તફાવત એ પણ ખૂબ અગત્યનો છે, સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળ. તો સોટીમય મૂળમાં તેમાં મુખ્ય મૂળ હોય છે અને તેને શાખા ઉપશાખાના મૂળ હોય, જ્યારે તંતુમય મૂળમાં મુખ્ય મૂળ હોતું નથી, તેને ઘણા તંતુ જેવા નાના મૂળ હોય છે. સોટીમય મૂળમાં બીજો મુદ્દો છે, તે જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે, જ્યારે તંતુમય મૂળમાં બીજો મુદ્દો લખીશું, તે જમીનમાં ખૂબ ઊંડા જતા નથી. સોટીમય મૂળના ઉદાહરણમાં દ્વિદળી વનસ્પતિ અને આ પ્રકારના મૂળ ધરાવે છે, અને એકદળી વનસ્પતિમાં આ પ્રકારના એટલે કે તંતુમય મૂળ જોવા મળે છે. આગળ ચાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસનો તફાવત છે, જે પણ અગત્યનો છે. તો જાલાકાર શિરાવિન્યાસ, તો તેમાં પર્ણની શિરાઓ જાલાકાર ગોઠવાયેલી હોય છે. સમાંતર શિરાવિન્યાસમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે. જાલાકાર શિરાવિન્યાસમાં બીજો મુદ્દો લખીશું, પર્ણને ચીરતા તે આડું અવળું ફાટી જાય, જ્યારે સમાંતર શિરાવિન્યાસમાં જો તમે પર્ણને ચીરો ને વચ્ચેથી તો સીધું ચીરાઈ જાય. હવે જાલાકાર શિરાવિન્યાસમાં ત્રીજો મુદ્દો, હવે જાલાકાર શિરાવિન્યાસમાં આપણે ત્રીજો મુદ્દો લખીશું, સામાન્ય રીતે દ્વિદળી છે, જ્યારે સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિના પર્ણ સામાન્ય રીતે એ વનસ્પતિ એકદળી હોય છે. 13મો પ્રશ્ન છે, કારણો આપો. વનસ્પતિ સ્વાવલંબી છે, અગત્યનું છે. તો વનસ્પતિના પાન હરિત દ્રવ્ય ધરાવે છે, ક્લોરોફિલ કહેવાય અંગ્રેજીમાં. તેઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે, આમ વનસ્પતિ એ સ્વાવલંબી છે. આગળ બી, આપણને વહેલી સવારે પાંદડા પર જકરબિંદુ જોવા મળે છે. તો દિવસે સૂર્યની ગરમીના કારણે પાણીનું બાષ્પીભવન થઈ વરાળ વાતાવરણમાં જાય છે. વહેલી સવારે વાતાવરણ ઠંડુ હોવાથી તાપમાન ઓછું થાય અને હવામાં રહેલો ભેજ ઠંડો પડીને પાણીમાં રૂપાંતર પામી જાય છે, અને આથી આપણને જકરબિંદુ જોવા મળે છે. સી, આપણી આસપાસ જોવા મળતા ફૂલો રંગબેરંગી હોય છે. હોય છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો આપણી આસપાસ જોવા મળતા ફૂલોમાં પરાગનયનની ક્રિયા માટે, કીટકોને આકર્ષવા માટે ફૂલો રંગબેરંગી હોય છે, જેથી કીટકો તેના ઉપર બેસે અને પરાગરજ અન્ય પુષ્પ સુધી પહોંચી શકે.
પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ તૈયાર કરજો, યાદ રાખજો. હવે રાત્રે વૃક્ષ નીચે સૂવું ન જોઈએ, આ કારણ પણ અગત્યનું છે. તો રાત્રે વૃક્ષ નીચે સૂવું ન જોઈએ કારણ કે રાત્રિ દરમિયાન વનસ્પતિ દિવસ કરતાં ઉલટી પ્રક્રિયા, દિવસે પ્રકાશ સંશ્લેષણ કરે છે. ત્યારે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને વાતાવરણને ઓક્સિજન આપે છે, બરાબર. પણ રાત્રિ દરમિયાન એ શ્વસનમાં ઓક્સિજન લે છે, આપણી જેમ ક્રિયા કરે છે. આપણે જેમ શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ ને એ જ રીતે, અને કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ કરે છે રાત્રિ દરમિયાન. માટે રાત્રિ દરમિયાન વૃક્ષની નીચે સૂવું ન જોઈએ. 14મો પ્રશ્ન, જાલાકાર સીધા વિન્યાસ ધરાવતા પર્ણની પેન્સિલ વડે ટ્રેસ કરી છાપ દોરવાની છે. તમે તમારી આસપાસ મળતા બીજા કોઈ પણ પર્ણોની આકૃતિ દોરી શકો છો, બરાબર. અહીં મેં જાલાકાર શીરા વિન્યાસ ધરાવતા પર્ણોની આકૃતિઓ દર્શાવેલી છે, લીમડાનું કે વડનું કે પીપળાનું પાન, બરાબર. અને આની આ જ આકૃતિઓ તમે નીચે પણ દર્શાવી શકશો, કારણ કે નીચે આપણને સોટી મૂળ ધરાવતી વનસ્પતિના પર્ણોની ભાત આપેલી છે. અને આપણે આગળ પણ ચર્ચા કરી છે કે જાલાકાર શીરા વિન્યાસ હોય એને મોટા ભાગે શું હોય છે, સોટીમય મૂળતંત્ર હોય છે. એટલે ઉપરની આકૃતિ તમે નીચે દોરી દેશો તો પણ ચાલશે. અને આ સિવાયની બીજી કોઈ આકૃતિઓ તમારે ડ્રો કરવી હોય જાલાકાર શીરા વિન્યાસ ધરાવતા પર્ણોની, તો એ પણ તમે દોરી શકો છો. આગળ 16મો પ્રશ્ન છે, અને પરીક્ષામાં મોટાભાગે આવી રીતે આકૃતિ દોરવાની પૂછાતી જ હોય છે. તો ધતુરાના પુષ્પની નામ નિર્દેશનવાળી આકૃતિ મેં દોરેલી છે, તમે જોઈ શકો છો, બરાબર. પેન્સિલથી સરસ આકૃતિ દોરવાની, એનું નામકરણ કરવું અવશ્ય. અહીં પુષ્પદંડ, પછી આ લીલા રંગનો જે પાંદડું હોય છે એ વજ્રપત્ર, આ ફૂલેલો ભાગ બીજાશય, અને આખા ભાગ જે તંત્ર છે તેને સ્ત્રીકેશર, આ લાંબો દંડ છે એ પરાગ વાહિની છે, અને આ જે પાંદડાઓ રંગીન હોય છે એ દલપત્ર, અહીં પુંકેસર દર્શાવેલું છે. તો આ રીતે નામ નિર્દેશન કરીને તમે સરસ મજાની આકૃતિ ડ્રો કરજો. અને જુઓ નીચે પણ આકૃતિ આપણને આપેલી જ છે, બરાબર. અને એમાં ફક્ત આપણે નામ નિર્દેશન કરવાનું છે. તો મેં કરેલું છે અને દલપત્ર કહેવાય, એને ફૂલમણી પણ કહેવાય, ફરે અને પુંકેસર પણ કહેવાય, અને પરાગવાહિની કહેવાય, આ વજ્રપત્ર છે, આ બીજાશય, અને આ પુષ્પ દંડ અને પુંકેસર, બરાબર. એ રીતે તમે નામ નિર્દેશન કરી લેજો. હવે નીચે બીજી એક આકૃતિ આપેલી છે આપણને, એમાં ઉપરનો ભાગ પરાગાસન છે, ફરી આ પરાગવાહિની, અને આ બીજાશય, અને એમાં નાના નાના બીજ દેખાય છે, એને બીજાંડ કહીશું, બરાબર. આ સ્ત્રીકેશરનો આખો ભાગ દર્શાવેલો છે. હવે આ પુંકેસરનો જે ભાગ છે એમાં ઉપર જે છે તે પરાગાશય, અને નીચે તંતુનો ભાગ દર્શાવેલો છે. અને એના પછી 20મો પ્રશ્ન, પાણી પ્રકાંડમાં ઉપર ચડે છે એવી પ્રવૃત્તિ કરીને સમજાવો, અગત્યનો પ્રશ્ન છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, સાધનો લખીશું તો કુમળો છોડ, કાચનો પ્યાલો, બ્લેડ. પદાર્થો લખીશું, પાણી અને લાલ શાહીની જરૂર પડશે અથવા લાલ કલરની જરૂર પડે. પદ્ધતિ, કાચના પ્યાલામાં ત્રીજા ભાગ જેટલું પાણી લે લો અને તેમાં થોડા લાલ શહીના ટીપા ઉમેરીને લાલ રંગનું બનાવો. કુમળા છોડના પ્રકારને બ્લેડ વડે કાપીને લાલ રંગના પાણી ભરેલા પ્યાલામાં મૂકો. તમે પુષ્પ સાથેનો અથવા સફેદ પુષ્પ સાથેનો મૂકો ને તો પ્રયોગ વધુ સારો દેખાય, બરાબર. અને બીજા દિવસે તેનું અવલોકન કરવાનું. અવલોકન કરતાં જોવા મળશે કે છોડનું પ્રકાંડ અને શાખાઓ લાલાશ પટ્ટા રંગની બનશે, બરાબર. અને ફૂલ હશે ને સફેદ તો એના ઉપર લાલ રંગ જોવા મળશે, અથવા પિંક જેવો રંગ. તો એના ઉપરથી શું જાણવા મળ્યું? તો નિર્ણય એમ આવ્યો કે વનસ્પતિનું પ્રકાંડ એ પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે. હવે આગળ 21મું છે, પર્ણમાં સ્ટાર્ચની હાજરી છે તેવું સાબિત કરતો પ્રયોગ વર્ણવો. હેતુ લખીશું, પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવી. સાધનો,
પર્ણ, બીકર, કશનળી, પાણી, બર્નર વગેરે અને પદાર્થોમાં આયોડીનનું દ્રાવણ, કાર્બોડેટ અથવા સ્ટાર્ચને પરીક્ષણ માટે આપણે એનો યુઝ કરીએ છીએ અને સ્પિરિટ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે છોડનું કૂંડું, ત્યારબાદ એના ઉપર પર્ણો અને એક પર્ણો ઉપર પુઠ્ઠાની પટ્ટી અને ક્લિપ અને એક પર્ણો છૂટું કરેલું બતાવેલું છે. આકૃતિ દોરેલી છે, પદ્ધતિ લખીશું. તો છોડનું પર્ણ આપણે તોડીને કશનળીમાં, એને અંગ્રેજીમાં ટેસ્ટ ટ્યુબ કહેવાય, એટલે મેં ટી લખ્યું છે શોર્ટમાં, મૂકો અને પર્ણ ધંકાઈ જાય ત્યાં સુધી એમાં સ્પિરિટ ઉમેરવાનું. ટેસ્ટ ટ્યુબને પાણી ભરેલા બીકરમાં મૂકી દેવાની અને પર્ણનો બધો લીલો રંગ નીકળીને ટેસ્ટ ટ્યુબમાં આવી જાય ત્યાં સુધી તેને આપણે ગરમ કરી દેવાની અને પર્ણને બહાર કાઢીને ધોઈ અને પછી એના ઉપર આપણે આયોડીનનું દ્રાવણ ઉમેરીશું અથવા થોડા ટીપા નાખીશું. તો શું અસર થશે આપણે નોંધવાની છે. તો અવલોકન કરતાં જણાય છે કે દ્રાવણનો રંગ બદલાઈને ભૂરો કાળો થાય છે, બરાબર, જેના ઉપરથી આપણે સાબિત થાય છે એટલે કે તારણ નીકળે છે કે છોડના પર્ણમાં સ્ટાર્ચની હાજરી હોય છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણને અધ્યયન નિષ્પત્તિઓ દર્શાવેલી છે, ત્યારબાદ આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખડાની નિશાની કરો. પહેલો વિકલ્પ છે, નીચેનામાંથી કયા ભાગ આપણા શરીરના હલનચલનમાં મદદ કરે છે. એ અસ્થિઓ, બી ચામડી, સી સ્નાયુઓ કે ડી અંગો. તો સાચો જવાબ આવશે એ અને સી, એટલે અસ્થિઓ અને સ્નાયુઓ. બીજો વિકલ્પ છે, નીચેનામાંથી કયા સાંધા અચલ છે. અચલ એટલે ચલિત ના હોય એવા. તો જવાબ આવશે ઉપરનું જડબું. આપણે બોલીએ છીએ ત્યારે ઉપરનું જડબું આપણું અચલિત છે, બરાબર, અચલ છે. ત્રીજું, કોઈ પણ અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે કેટલા સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે. તો બે સ્નાયુઓને. ચોથું, તમે તમારા માથાને ડાબી જમણી દિશામાં કયા સાંધાના કારણે ફેરવી શકો છો. જવાબ આવશે ઉખડી સાંધા. બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. પાંચમું, હલનચલન કોને કહે છે. તો આપણા શરીરના અંગો કોઈક કામ માટે આપણે હલાવીએ છીએ તેને હલનચલન કહે છે. છઠ્ઠું, પ્રચલન કોને કહે છે. તો સજીવની પોતાની જાતે એક સ્થાનેથી બીજા સ્થાન સુધી જવાની ક્રિયાને પ્રચલન કહે છે. સાતમો પ્રશ્ન છે, આપણે કોઈ વજનવાળી વસ્તુ ઊંચકીએ અને મૂકીએ, બરાબર, ત્યારે સ્નાયુઓની સ્થિતિમાં શું ફેરફાર થાય છે. જવાબ, આપણે કોઈ વજનવાળી વસ્તુ ઊંચકીને મૂકીએ છે તે વખતે સ્નાયુઓ ખેંચાય છે અને ફરી પાછા મૂળ સ્થિતિમાં આવે છે. આઠમો પ્રશ્ન છે, શું બધા સજીવો પ્રચલન કરે છે, ઉદાહરણ આપો. જવાબ, હા, બધા સજીવો પ્રચલન કરે છે, પરંતુ બધાની પ્રચલનની રીતો જુદી જુદી હોય છે, જેમ કે ચાલવું, ઉડવું, તરવું વગેરે. નવમો પ્રશ્ન છે, ચિરાગભાઈએ જાણવું છે કે આપણા પગને વાળવાની રીત આપણા હાથને વાળવાની રીતથી અલગ છે, કેમ હોય છે. એમનો પ્રશ્ન છે કે પગને વાળવાની રીત હાથને વાળવાની રીતથી કઈ રીતે અલગ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે હાથ મિજાગરા સાંધાથી જોડાયેલ છે, જે ફક્ત આગળની દિશામાં જ વળી શકે છે અને પગ માત્ર પાછળની દિશામાં વાળી શકાય છે. દસમો પ્રશ્ન છે, મિજાગરાના સાંધા ખલદસ્તાના સાંધા કરતા કઈ રીતે અલગ છે.
આકૃતિ દોડીને સ્પષ્ટ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં ગૂંથણનો મિજાગરા સાંધો આપણે દોડીને દર્શાવેલો છે. મિજાગરા સાંધામાં આગળથી અવયવનું હલનચલન એક જ દિશામાં થઈ શકે છે, જ્યારે ખલદસ્તા સાંધા ચારે બાજુ હલનચલન કરી શકે છે. આગળનો પ્રશ્ન છે, શહેનાઝબેન વર્ગખંડમાં શરીરનું હલનચલન એકમ સમજાવી રહ્યા છે. બોલતી વખતે તેમનું નીચલું જડબું હલે છે, તે કયા પ્રકારનો સાંધો ધરાવે છે? તો તે ચલ સાંધો ધરાવે છે. નીચલું જડબું એ ચલ છે, પરંતુ ઉપલું જડબું અચલ હોય છે. હવે અહીં 12મો પ્રશ્ન છે, હર્ષભાઈને પ્રશ્ન થયો કે શું હલી ના શકે તેવા સાંધા હોઈ શકે? હા કે ના? જો હા, તો આપણા શરીરમાં તે ક્યાં આવેલા હશે? તો આપણે આકૃતિ દોરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ખોપડીની આકૃતિ દર્શાવેલી છે. તો હા, જે સાંધા આગળ હલનચલન થઈ શકતું નથી તેવા સાંધાને અચલ કહે છે. ખોપડીના નીચલા જડબા સિવાયના હાડકામાં અચલ સાંધા છે. હવે વિદ્યાર્થી મિત્રો, 13મો પ્રશ્ન છે, અસ્મિતા બહેને અનુભવ્યું કે માનવ શરીરમાં અંશતઃ ચલ સાંધા હોય છે. તેમને જાણવું છે કે અંશતઃ ચલ સાંધા કઈ કઈ જગ્યાએ જોવા મળે છે. અંશતઃ એટલે આખા નથી ફરતા, કંઈક અંશે હલનચલન કરે છે. તે ગરડન, કાંડું, આંગળી, એરી અને પગની આંગળી, પીઠ, કોણી, ભુજા વગેરે જગ્યાએ અંશતઃ હલનચલન કરતા સાંધા આવેલા છે. આગળ 14મો પ્રશ્ન છે, એક્સરે ચિત્ર ફિલ્મ ક્યારે લેવામાં આવે છે? તો જ્યારે શરીરમાં હાડકું ભાગ્યું છે કે ખસી ગયેલ છે કે અન્ય પ્રકારની ઈજા થઈ છે તે સહેલાઈથી જાણીને નિદાન કરવા માટે એક્સરે લેવામાં આવે છે. 15મો પ્રશ્ન છે, હાડકા તેમજ સાંધાઓ વિભિન્ન પ્રકારની ગતિ કરે છે, આ હલનચલન માટે તેમને કોણ યોગ્ય બનાવે છે? કેવી રીતે? તો મિજાગરા યોગ્ય બનાવે છે, કેમ કે એક હાડકાને દડા જેવો ભાગ અને બીજા હાડકાના બાટકી જેવા ભાગમાં ખાડામાં ખૂપેલો હોય છે. આગળ 16મો પ્રશ્ન છે, નીતાબેનને પ્રશ્ન થયો કે શું ગતિ માટે હંમેશા હાડકા તેમજ સ્નાયુઓની આવશ્યકતા રહેલી છે? ઉદાહરણ સાથે સમજાવો. હા, આપણે સીધા રાખેલ હાથની કોણી આગળથી વાળી ખભા સુધી લઈ જઈએ છીએ અને ત્યાંથી મૂળ સ્થિતિમાં લાવી શકીએ છીએ, જેમાં હાડકા અને સ્નાયુ સંયુક્ત રીતે મદદગાર બને છે. 17મો પ્રશ્ન છે, નિસર્ગભાઈએ તેના ક્યારામાં અળસિયું જોયું તો તેને વિચાર આવ્યો કે સાપ અને અળસિયું બંને નળાકાર શરીર ધરાવે છે, તો બંને પ્રાણીઓની ચાલમાં સામ્યતા જોવા મળે છે કે નહીં? જવાબમાં લખીશું, ના, બંને પ્રાણીઓની ચાલમાં સામ્યતા જોવા મળતી નથી, કારણ કે સાપ તેના શરીરને વળાંક આપી વલયો બનાવે છે, જ્યારે અળસિયું સંકોચન વિસ્તરણ પામીને ચાલે છે. 18મો પ્રશ્ન છે, ગળીમાં બેને કબૂતર ઉડતું જોયું અને તેને આશ્ચર્ય થયું કે હું ઉડી નથી શકતી, પણ પક્ષી કેવી રીતે ઉડી શકતા હશે? વિદ્યાર્થી મિત્રો, તમને પણ મનમાં આવો પ્રશ્ન થાય છે ને? ચાલો આપણે એનો જવાબ જોઈ લઈએ. તો પક્ષીઓના હાડકા છિદ્રિષ્ટ હોય અને હલકા હોય, શરીરમાં વાતાશયો હોય છે, તેમના અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થઈ ગયું હોય છે, જે ઉડવા માટેના અનુકૂલન ધરાવે છે. 19મો પ્રશ્ન છે, વૈદિકભાઈ કાંકરિયા તળાવમાં બતકને તરતું જુએ છે, તેને પ્રશ્ન થયો કે બતક પાણીમાં તરે છે, જમીન પર ચાલે છે અને ઉડી પણ શકે છે, આ બધું કેવી રીતે શક્ય બને? તો જવાબમાં છે, કારણ કે તે ઉભયજીવી છે, તેના શરીરની રચના ધારારેખીય છે, તેથી તે પાણીમાં તરે છે અને હવામાં ઉડવા માટેના પણ અનુકૂલન ધરાવે છે.
20મો પ્રશ્ન છે, સાપ સીધી રેખાની ગતિ કરી શકતો નથી, શા માટે? તો સાપના શરીરમાં લાંબો કડો સ્તંભ હોય છે અને તેના શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા છે, તેથી સાપ સરકીને ચાલે છે. તે ચાલતી વખતે શરીરને વળાંક આપી ઘણા વલયો બનાવે છે. આગળનો પ્રશ્ન છે, ટેઠભાઈને જાણવું છે કે વજ્રકેશ શું છે, તે કયા પ્રાણીમાં જોવા મળે છે? વજ્રકેશ વાળ જેવી રચના ધરાવે છે, તે સ્નાયુઓ સાથે જોડાયેલ હોય છે અને તે અરસિયામાં જોવા મળે છે. આગળ, રહેમાને ગટરમાંથી વંડાને ચાલીને બહાર નીકળતો જોયો, તે પાંખો ફેલાવીને ઉડી ગયો. વંડાની ચાલ અને ઉડવા માટે જવાબદાર કારણો લખો. તો વંડાને 6 પગ હોય છે, તેને કારણે તે ચાલવામાં મદદરૂપ થાય છે. વંડાને 4 પાંખો પણ હોય છે, જે તેને ઉડવામાં મદદ કરે છે. આગળ 23મો પ્રશ્ન છે, જીતેશભાઈએ અનુભવ્યું કે આપણે શરીરના કેટલાક અંગોને સ્વતંત્ર સ્વરૂપે બધી દિશામાં ફેરવી શકીએ છીએ, આવું શા માટે? આવા ભાગોના નામ આપો. તો જે સાંધામાં એક હડકાનો દડા જેવો ગોળ ભાગ અને બીજા હડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલો હોય, તો તેનાથી સાંધા આગળ બધી જ દિશામાં હલનચલન કરી શકે. ઉદાહરણ તરીકે, ખભાનો સાંધો, નિટમનો સાંધો. 24મો પ્રશ્ન, જોડકા જોડો એ ગોકળ ગાય, તો એની સામે જવાબમાં આવશે સી, સ્નાયુલ પગ ધરાવે છે. 2 અરસિયું, જવાબમાં લખીશું ડી, અનેક વલયોનું જોડાણ. 3 વંડો, જવાબમાં આવશે વિશિષ્ટ સ્નાયુ. 4 માછલી, જવાબમાં આવશે દદ સ્નાયુ. 5 સાપ, જવાબમાં આવશે અનેક વલય ધરાવે છે અથવા બનાવે છે. અહીં આપણે એના જવાબ લખેલા છે. 25મો અને આ પાઠનો છેલ્લો પ્રશ્ન છે, અરસિયાને પગ હોતા નથી તો તે કેવી રીતે ગતિ કરે છે? જવાબ, અરસિયાને પગ નથી પરંતુ તેના શરીરમાં સ્નાયુઓ છે, તે અનેક વલયો ધરાવે છે. અરસિયાના સ્નાયુઓ સંકોચન અને વિસ્તરણ પામી શરીરને આગળ વધારે છે. પહેલો પ્રશ્ન છે, આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખડાની નિશાની કરો. તો પહેલો છે, નીચેનામાંથી કયું નિવાસસ્થાન કહી ન શકાય? રણમાં ઊંટ, જંગલી પ્રાણીઓ ધરાવતું જંગલ, તળાવમાં માછલી કે ઘાસ ચરતા પ્રાણીઓવાળું ખેતર. જવાબમાં લખીશું ઘાસ ચરતા પ્રાણીઓવાળું ખેતર. બીજું, વનસ્પતિમાં શ્વસન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પહેલું છે, તેમાં શ્વસન ફક્ત દિવસ દરમિયાન થાય છે. બીજું, તેમાં શ્વસન ફક્ત રાત્રિ દરમિયાન થાય છે. ત્રીજું છે, તેમાં શ્વસન દિવસ અને રાત્રિ બંને સમયગાળા દરમિયાન થાય છે અને આ સાચું વાક્ય છે. અને ચોથું છે, જ્યારે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ ન કરતી હોય ફક્ત ત્યારે જ તેમાં શ્વસન થાય છે. તો સાચા જવાબમાં લખીશું, તેમાં શ્વસન દિવસ અને રાત્રિ બંને સમયગાળા દરમિયાન થાય છે. ત્રીજો વિકલ્પ, નીચેના વિકલ્પોમાંથી પ્રજનન ક્રિયાને લાગુ ન પડે તે વિકલ્પ કયો છે? મરઘીના ઈંડા, આંબાનું મૂળ, વનસ્પતિના બીજ કે બટાકાની આંખ. જવાબ આવશે આંબાનું મૂળ. ચોથો વિકલ્પ છે, ઉત્સર્જન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો જવાબમાં લખીશું, ઉત્સર્જનની પ્રક્રિયામાં શરીરમાંથી ફક્ત વધારાનું પાણી જ બહાર નીકળે છે. પાંચમો વિકલ્પ છે, તન્મય એક અજાણ્યા સ્થળે જાય છે ત્યાં તેને પર્ણો નાના અને ઓછા હોય તેવી અને કેટલીક તો પર્ણો જ ન હોય તેવી કાંટાવાળી વનસ્પતિ જોવા મળે છે, તો તે કયા પ્રકારના વિસ્તારમાં ગયો હશે? પર્વતીય વિસ્તાર, ઘાસના મેદાનો, રણ વિસ્તાર કે તળાવો અને સરોવરો? સાચો જવાબ આવશે રણ વિસ્તાર. બીજો પ્રશ્ન જોઈ લઈએ, તમે જોયા હોય તેવા સજીવોના નામ લખો. તમે અહીં ભેંસ, ગાય, બકરી, હાથી, ઘોડો, કીડી, મકોડો, ડુક્કર, બળદ, કાચબો, અળસિયું, માછલી, ઊંટ, હણણ, વાઘ, સિંહ, દીપડો વગેરે લખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી આસપાસ બીજા જે પણ સજીવો જોયા હોય
એને નામ તમે લખી શકો છો. આગળ સાતમું છે, નીચે આપેલા સજીવોનું તેના નિવાસ સ્થાનના આધારે આપણે વર્ગીકરણ કરવાનું છે. તો જંગલમાં રહેતા સજીવોમાં વાઘ, ચિત્તો, શિયાળ, સાલ, સીસમ, રણમાં ઊંટ અને ગુટખર, પાણીમાં માછલી, કડચલો, કમળ, સિંગોડા, પોઈણું વગેરેનો સમાવેશ થશે. આઠમો પ્રશ્ન અગત્યનો છે, તફાવત આપો. પરીક્ષામાં પણ ઘણી વખત આ પ્રશ્નો પૂછાતો હોય છે. તો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો, તો પર્યાવરણના ઉપયોગી એવા સજીવ ઘટકોને જૈવિક ઘટકો કહે છે અને વનસ્પતિ પ્રાણીઓના વિકાસ માટે અગત્યના એવા પર્યાવરણના નિર્જીવ ઘટકોને અજૈવિક ઘટકો કહે છે. જૈવિક ઘટકોમાં બીજો મુદ્દો લખીશું. જૈવિક ઘટકોમાં વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો વગેરેનો સમાવેશ થાય છે અને અજૈવિક ઘટકોમાં પર્વતો, સૂર્ય, જમીન, પાણી અને હવા વગેરે અજૈવિક ઘટકો છે. આગળ નવમો પ્રશ્ન છે, માછલી રણમાં અને ઊંટ દરિયામાં જીવી શકે કેમ? તો જવાબમાં લખીશું, ના. માછલી પાણીમાં રહેનાર પ્રાણી છે અને તે પાણીમાં રહેવા માટેના અનુકૂલન ધરાવે છે, જ્યારે ઊંટ એ રણ પ્રદેશમાં રહેવાના અનુકૂલન ધરાવે છે. દસમો પ્રશ્ન છે, વનસ્પતિને ઉગવા અને યોગ્ય વિકાસ માટે કયા કયા અજૈવિક ઘટકોની જરૂર પડે છે? જવાબમાં લખીશું, વનસ્પતિને ઉગવા માટે અને યોગ્ય વિકાસ માટે હવા, પાણી, સૂર્યપ્રકાશ જેવા અજૈવિક ઘટકોની જરૂર પડે છે. આગળનો 11મો પ્રશ્ન, થળ એ રણમાં ઉગતી વનસ્પતિ છે, તેને પર્ણો હોતા નથી, તો પોતાનો ખોરાક કેવી રીતે બનાવતા હશે? જવાબમાં, થળને પર્ણ હોતા નથી, પરંતુ તેનું પ્રકાંડ પર્ણની જેમ હરિત દ્રવ્ય ધરાવે છે, એટલે કે ક્લોરોફિલ, અને સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે છે. 12મો પ્રશ્ન છે, પર્વતીય વિસ્તારમાં થતા વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તથા ડાળીઓ ધરતી હોય છે, કારણ આપો. જવાબમાં લખીશું, પર્વતીય વિસ્તારમાં થતા વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે કારણ કે ત્યાં બરફ વર્ષા તથા વધુ વરસાદ પડે છે. શંકુ આકારના વૃક્ષો હોવાથી બરફ સરકીને જમીન પર પડી જાય છે અને આથી ત્યાં વૃક્ષો શંકુ આકારના હોય છે. 13મો પ્રશ્ન, રણ વિસ્તારમાં રહેવા માટે ઊંટના શરીરની રચનામાં શું વિશેષતા હોય છે? જવાબમાં લખીશું, ઊંટના પગમાં ગાદી હોય છે જેથી તે રેતીમાં સરળતાથી ચાલી શકે છે. તેના પગ લાંબા અને શરીર ઉપર ખોરાક સંગ્રહ માટે ખૂંડ હોય છે. તે ઓછા મૂત્રનો ત્યાગ કરે છે અને તેને પરસેવો થતો નથી. આગળ 14મો પ્રશ્ન, માછલી પાણીમાં જીવન ટકાવી શકે છે કેમ? તો હા, માછલી એ જલીય પ્રાણી છે, તે પાણીમાં ઓગળેલ ઓક્સિજન લઈ શકે છે, તે માટે જલળ એટલે કે ચૂઈ ધરાવે છે. અન્ય અનુકૂલન જેવા કે ભીંગરા, મીનપક્ષ, દરારેખીય આકાર પણ ધરાવે છે અને એના કારણે તે પાણીમાં રહી શકે છે. આગળ 15મો પ્રશ્ન છે, જલીય નિવાસસ્થાનમાં જોવા મળતી વનસ્પતિઓના નામ લખો અને તેની લાક્ષણિકતાઓ જણાવો. તો તમે વિદ્યાર્થી મિત્રો જે પણ વનસ્પતિ તળાવ સરોવરમાં ઉગેલી જોઈ હોય એના નામ પણ અહીં લખી શકો છો. અહીં મેં કમળ અને લીલનું લખ્યું છે. તો કમળ અને લીલ વગેરે, તેમની લાક્ષણિકતા નીચે મુજબ છે. તેનું મૂળતંત્ર અલ્પવિકસિત હોય છે, મૂળકદમાં નાના અને તેમના પાંદડા મોટા હોય છે. તેના પ્રકાર લાંબા, પોલા અને હલકા હોય છે. કેટલીક વનસ્પતિના પર્ણ નાના પણ હોય છે પરંતુ તે પાણીમાં તરી શકે એમ હોય છે. હવે 16મો પ્રશ્ન જોઈ લઈએ, રણ વિસ્તારમાં પાણીની તીવ્ર અછત હોય છે, આવા વિસ્તારમાં ટકી રહેવા માટે વનસ્પતિઓ કઈ વિશેષતાઓ ધરાવે છે? તો જવાબમાં લખીશું, રણ વિસ્તારમાં રહેતી વનસ્પતિને પર્ણ હોતા નથી, તેનું કંટકમાં એટલે કે કાંટામાં રૂપાંતર થાય છે જેથી બાષ્પોત સર્જન ઓછું થાય છે અને વનસ્પતિ પાણીની અછતમાં પણ જીવી શકે છે. કેટલીક વનસ્પતિના થડ લીલા રંગના અને હરિત દ્રવ્ય ધરાવે છે જે પ્રકાશ સંશ્લેષણ કરે છે, જેવી રીતે કે થળનું આપણે આગળ ઉદાહરણ જોયું. 17મો પ્રશ્ન છે, તમે પોતે સજીવ છો, તમારામાં એવી કઈ લાક્ષણિકતાઓ છે જે તમને નિર્જીવથી જુદા તાળવે છે? તો આપણે હલનચલન કરી શકીએ છીએ, વૃદ્ધિ થાય છે, શ્વસન કરી શકીએ છીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ, જે સજીવની લાક્ષણિકતા છે.
તે નિર્જીવથી આપણને જુદા કરે છે, તો અમને જુદા તારવે છે. આ સિવાય સજીવ એ પ્રજનન કરી શકે છે જ્યારે નિર્જીવ એ પ્રજનન કરી શકતો નથી, એ પણ મુદ્દો ઉમેરી શકાય. આગળ 18મો પ્રશ્ન છે, તમારી શાળામાં મેદાન કે બગીચાની મુલાકાત લો અને ત્યાં જોવા મળતા સજીવ નિર્જીવ પદાર્થોની યાદી બનાવો. તો અહીં સજીવ પદાર્થોમાં મેં વનસ્પતિ, કીડી, મકોડા, અળસિયું, પતંગિયું, ભમળો વગેરે લખેલા છે. તમે તમારા મેદાનમાં જોવા મળતા અન્ય સજીવોના નામ પણ ઉમેરી શકો છો. નિર્જીવ પદાર્થોમાં પથ્થર, દિવાલ, માટી, લાકડું વગેરે. આગળ 19મો પ્રશ્ન છે, પર્વતીય વિસ્તારોમાં રહેતા પ્રાણીઓ ત્યાંની પરિસ્થિતિ સામે ટકી રહેવા કયા કયા અનુકૂલનો ધરાવે છે? તો ઠંડીથી રક્ષણ માટે જાડી ચામડી ધરાવે છે, શરીર પર લાંબા વાળ હોય છે જેથી ગરમી મળી રહે, પગના તળિયે ખડીઓ હોય છે જેથી સરળતાથી ચાલી શકે છે, શરીર અને પંજા પર રૂઆટી ધરાવે છે. 20મો પ્રશ્ન છે, વનસ્પતિ પ્રજનન કરે છે? જવાબના સમર્થનમાં કારણો લખીને સમજાવો. તો હા વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ પ્રજનન કરે છે. કેટલીક વનસ્પતિ સ્વપરાગનયન, તો કેટલીક વનસ્પતિ પરપરાગનયન દ્વારા પ્રજનન કરે છે. કેટલીક કલિકા સર્જન, તો કેટલીક બીજાણુ સર્જન કરે છે અને પોતાના જેવી અન્ય વનસ્પતિને જન્મ આપે છે. હવે 21મો પ્રશ્ન છે, વર્ષાએ મગરને જોયો ત્યારે વિચાર આવ્યો કે મગર તો પાણીમાં અને જમીન ઉપર એમ બંને જગ્યાએ રહે છે, તો મગરને નિવાસસ્થાનના આધારે કયા પ્રકારનું પ્રાણી કહેવાય? તો મગરે પાણી અને જમીન ઉપર એમ બંને જગ્યાએ રહે છે, તેથી તે ઉભયજીવી પ્રાણી કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય કાચબો, ડેરકો વગેરે પણ ઉભયજીવી પ્રાણીઓ છે. આગળ 22મો પ્રશ્ન, નિષ્ઠાએ વનસ્પતિ જોઈ ત્યારે તેને થયું કે આ વનસ્પતિ આપણી જેમ મોં વડે કશું ખાતી નથી કે તેને મોં પણ નથી, તો પછી વનસ્પતિ સજીવ કહેવાય કે નિર્જીવ? કેમ? તો વનસ્પતિ સજીવ કહેવાય, તે સ્વાવલંબી છે, તે પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. 23મો પ્રશ્ન છે, શું વનસ્પતિ ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપે છે? જો હા, તો તમે જાણતા હોય એવી વનસ્પતિના નામ લખો. તો હા, વનસ્પતિ ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપે છે. મેં જોયેલી વનસ્પતિમાં લજામણી કે જેનો સ્પર્શ કરતા તેના પર્ણો ચીમડાઈ જાય છે અથવા બીડાઈ જાય છે. 24મો પ્રશ્ન છે, તમે જાણતા હોય તેવી વનસ્પતિઓની યાદી બનાવો. આ વનસ્પતિઓને તેમના નિવાસસ્થાનના આધારે અલગ તાળવો. તો જલીયમાં મેં કમળ અને પોઈનું લખ્યું છે. ભૂનિવાસ એટલે જમીન પર એમાં રહેતા હોય એવા વનસ્પતિઓમાં લીમડો, આંબો, સેતુડ અને બોરડી લખ્યું છે. તે સિવાય તમે અન્ય વનસ્પતિ પણ લખી શકો છો. પર્વતીય વિસ્તારમાં બાવળ, બીલી, રણ વિસ્તારમાં સાગ, સાલ, સીસમ. 25મો પ્રશ્ન છે, નરેન્દ્રએ એકવાર આકાશમાં ઉડતા વિમાનને જોયું. વિમાન જોઈ તેને વિચાર આવ્યો કે આ વિમાન પણ તેની જગ્યા બદલે છે, તો તે સજીવ કહેવું કે નિર્જીવ? કારણ લખો. તો વિદ્યાર્થી મિત્રો, વિમાન નિર્જીવ છે કારણ કે તે શ્વસન કરતું નથી તથા તે ઇંધણ નાખવાથી ચાલે છે, તેની વૃદ્ધિ કે વિકાસ પણ થતો નથી. આગળનો પ્રશ્ન છે, જો તમે મેદાની વિસ્તારમાં અચાનક જ ઊંચા પર્વતીય વિસ્તારમાં રહેવા જાઓ તો તમને શ્વાસ લેવામાં કે શારીરિક ક્રિયાઓમાં તકલીફ પડશે, શા માટે? તો મેદાની વિસ્તારમાં ઓક્સિજનની માત્રા યોગ્ય હોય, જ્યારે પર્વતીય વિસ્તારમાં ઓક્સિજનનું પ્રમાણ જેમ ઊંચાઈ વધે એમ ઘટતું જાય, જેથી શ્વાસ લેવામાં તકલીફ પડે. અને તેથી જ તો વિદ્યાર્થી મિત્રો, પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈને જતા હોય છે. અને આગળનો પ્રશ્ન જોઈ લઈએ, 27મો અને આ પાઠનો છેલ્લો પ્રશ્ન, વનસ્પતિ હલનચલન કરી શકતી નથી, જ્યારે કાર, બસ જેવા વાહનો હલનચલન કરી શકે છે, તો તમે તે સજીવ છે કે નિર્જીવ એ કેવી રીતે કહી શકશો? કારણો સાથે સમજાવો. તો સજીવ જાતે પ્રચલન કરે છે, જ્યારે કાર, બસ જાતે પ્રચલન કરતા નથી. સજીવ વૃદ્ધિ પામે છે, જ્યારે કાર, બસ જેવા વાહન વૃદ્ધિ પામતા નથી. વનસ્પતિ પ્રજનન કરે છે, જ્યારે વાહનો પ્રજનન કરી પોતાના જેવા અન્ય વાહનને જન્મ આપતા નથી. વનસ્પતિ શ્વસન કરે છે, જ્યારે વાહનો શ્વસન કરતા નથી. આથી વાહનો નિર્જીવ છે અને વનસ્પતિ સજીવ છે.
તો વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો તમારી સમજ માટે ઉપયોગી બન્યું હોય તો વિડીયોની નીચેનું લાઇક બટન જરૂરથી દબાવજો અને લાલ રંગનું સબસ્ક્રાઇબનું બટન દબાવી તમારા ફ્રેન્ડ્સ સાથે વિડીયોને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. આ ઉપરાંત બીજા બધા જ પાઠના સોલ્યુશન ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે. ફરી મળીશું એક નવા સ્વાધ્યાય અને સ્વાધ્યાય પોથીની સમજ સાથે. ત્યાં સુધી આવજો.